你不怕说那怕આજ અમારો કેશોદમાં પેલો વહેલો પ્રોગ્રામ છે. નીકળ્યા ઘણી વાર કેશોદ ગામમાં આવ્યા, પ્રોગ્રામ આજ પેલો વહેલો. ને એ વળી જગ્યાની અંદર ને હરિદાસ બાપુની જગ્યામાં, ને હરિદાસ બાપુ છે ને એનો હું ફુવા છું. હું એનો ફુવો છું, એને ગામમાં હું પૈણ્યો છું. અમારો પાડોશી છે એમ નાઈતે અમારે ઠીક કહેવાય ને એમ. ગુરુ ચરણે અર્પણ કરો તન મન મતિ વિચાર, એજ શરણથી ઉપજે અખંડ જ્ઞાન ગંગધાર. ગુરુ ચરણથી ઉપજે અખંડ જ્ઞાન ગંગધાર. અખંડ શિરોમણિ જ્ઞાન ના છો દાતાર, ગુણાતીત રૂપયાપ છો, સોઈ સદગુરુદેવ પ્રણામ. ગુણાતીત રૂપયાપ છો સદગુરુદેવ પ્રણામ. વાણી આરાધ તમ નામનો, સદગુરુ રામાપીર સભા મધ્યે પધારજો, મન કરજો મથીર. સભા મધ્યે પધારજો, મન કરજો મથીર. સરસ્વતી મહાસતી ભગવતી બ્રહ્મકુમાર, હૃદયાના તાળા ખોલજો, જસ ગુણ ગુરુ ના ગવાય. હૃદયાના તાળા ખોલજો, જસ ગુણ ગુરુ ના ગવાય. મુખડા ક્યા દેખો દર્પણ મેં, મુખડા ક્યા દેખો દર્પણ મેં, તુજે દયા ધર્મ નહીં દિલ મેં,
दया धर्म नहीं दिल में मुखड़ा, या देखो दर्पण में मुखड़ा, या देखो दर्पण में। कागज की एक नाव बनाई, लई डाली समुद्र में। कागज की एक नाव बनाई, लई डाली समुद्र में। करमी धरमी पार उतर से, पापी डूबे पल में, पापी डूबे पल में। मुखड़ा क्या देखो दर्पण में, करमी धर्मी करमी धर्मी पार उतर से, पापी डूबे पल में। मुखड़ा क्या देखो दर्पण में, दया धर्म नहीं दिल में, तुझे दया धर्म नहीं दिल में। मुखड़ा क्या देखो दर्पण फूल रहे जब ए फुलवाड़ी, बास रहे निज फूल में। फूल रहे जब ए फुलवाड़ी, बास रहे निज फूल में। धन जोबन डूंगर का पानी डल जावे एक सीन में। मुखड़ा क्या देखो दर्पण में, मुखड़ा क्या देखो दर्पण में। धन जोबन डूंगर का पानी डल जावे एक सीन में। मुखड़ा क्या देखो दर्पण में, मुखड़ा क्या देखो दर्पण में। तुझे दया धर्म नहीं दिल में, दया धर्म नहीं दिल में। मुख
मुखड़ा क्या देखो दर्पण में, मुखड़ा क्या देखो दर्पण में, गोडे गोडे माया जोड़े सुआ चंदन और अबिल गलाल शोभे गोरे तन में, सुआ चंदन और अबिल गलाल शोभे गोरे तन में, एक दिन ऐसी हो जाएगी खाख उड़े आ तन में, खाख उड़े आ तन में, मुखड़ा क्या देखो दर्पण में, एक दिन ऐसी जिंदगी, एक दिन ऐसी हो जाएगी खाख उड़े आ तन में, मुखड़ा क्या देखो दर्पण में, तुझे दया धर्म नहीं दिल में, दया धर्म नहीं दिल में, मुखड़ा क्या देखो दर्पण में, खड़ा क्या देखो दर्पण में, कोडे कोडे माया जोड़े सुरत रहे निज धन में, कोटे कोटे माया जोड़े सुरत रहे निज धन में, दस दरवाजा बंद करी दीदा मन की रह गई मन में, मुखड़ा क्या देखो दर्पण में, मुखड़ा क्या देखो दर्पण में, ए दस दरवाजा बंद करी दीदा पछी बनी रे गई मन में, मुखड़ा क्या देखो दर्पण में, तुझे दया धर्म नहीं दिल में, मुखड़ा क्या देखो दर्पण में, नदिया गहरी नाव पुरानी उत्तम शाले सुगम में, नदिया गहरी नाव पुरानी
ઉત્તમ શાલે સુગમ મે ગુરુ ખેવટિયા પાર ઉતારે ગુરુ ખેવટિયા પાર ઉતારે નુગરા રોવે મન મે નુગરા રોવે મન મે મુખડા ક્યાં દેખો દર્પણ મે પગિયા માંડ કે બાલ સુમારે નિત જુલા જુલી તન મે પગિયા માંડ કે બાલ સુમારે નિત જુલા જુલી તન મે કહત કબીરા સુનો ભાઈ સાધુ કહત કબીરા સુનો ભાઈ સાધુ ઓ તો લડ રહા જગત મે લડ રહા હે જગત મે મુખડા ક્યાં દેખો દર્પણ મે તુજે દયા ધર્મ નહીં દિલ મે મુખડા ક્યાં દેખો દર્પણ મે મુખડા ક્યાં દેખો દર્પણ મે કબીર સાહેબ કે તુજે દયા ધર્મ નહીં દિલ મે તો મુખડા ક્યાં દેખો દર્પણ મે એટલે હરિસામે જેના હૃદયમાં દયા ને ધર્મ ન હોય એનું મોઢું હું હરિસામ નો દેખાય ન દેખાય દેખાય જ પણ એવા ક્યાં હરિસા છે જેની અંદર જેને દયા ધર્મ ન હોય એનું મુખ ન દેખાય તો ચાર પ્રકારના અરીસા છે પેલો અરીસો એ જગત છે પેલો અરીસો જગત છે જેણે દયાને ધર્મ હૃદયમાં ધારણ કર્યા એનું પ્રતિબિંબ જગતરૂપી અરીસે અત્યારે હાંચવી રાખ્યો છે પેલા યુગમાં પ્રહલાદ થયા ને હવે યુગ કેટલા વરહનો તો સતયુગ દ્વાપર ત્રેતા અને ચોથો કળયુગ શ્યાર યુગ અને શ્યાર યુગના કેટલા વરહ હોય યુગ જાણે ને ઉગારામ જાણે આપને હું ખબર હે પણ લાખો વર્ષોની ગણતરી એમ કે છે લાખો વર્ષોની ગણતરી તો અત્યારે ચોથા કળયુગમાં એ પ્રહલાદનું નામ આખી દુનિયાને આવડે છે જગતરૂપી અરીસામાં પ્રહલાદનું પ્રતિબિંબ દેખાય છે દેખાય છે તમે નાના છોકરાને પૂછો ભાઈ પ્રહલાદ કે અમારે પાઠ આવે અમે એનું નાટક પણ કરીએ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર અમે એનું નાટક કરીએ તો એ છોકરાને તમે પૂછો તારા ત્રીજી પેઢી ચોથી પેઢીના બાબાનું નામ આવડે છે કે નાના કે તું પ્રહલાદ હું તાર કાકાનો દીકરો થાય છે તારી ચોથી પેઢીના બાબાનું નામ તને નથી આવડતું પ્રહલાદનું આવડે છે જગત અરીસો છે જગત અરીસો છે અને જેણે દયા ધર્મ દિલમાં ધારણ કર્યા એના પ્રતિબિંબ જગતરૂપી અરીસાની અંદર દેખાય છે દેખાય છે બીજો અરીસો તે આપણા વેદ શાસ્ત્ર અને પુરાણો ધર્મગ્રંથો એ પણ અરીસો છે ધર્મગ્રંથની અંદર કથાઓ કે નહીં કહેવાય કે જેણે હૃદયમાં દયા ધર્મને ધારણ કર્યા છે એની કથા કહેવાય તમે ભાગવત કથા બેહારો રામાયણ બેસારો ખરસ તમે કર્યું હોય ગુણ કે ના ગવાય ખરસ તમે કર્યું હોય લાખો રૂપિયાનો ખર્ચ થાય
તો એ શ્રીમદ ભાગવતની કથા થાય તો એમાં ગુણ કે ના ગવાય? આપણું ન આવે કાંઈ? કાં ખરસ આપણે કર્યું છે, આપણા ગુણ ગવાય? વેદ શાસ્ત્ર અને પુરાણો ધર્મગ્રંથો એ પણ એક અરીસો છે. ત્રીજો અરીસો એ તમારું મન છે. આપણું મન છે એ પણ એક અરીસો છે. તમે બહાર જગતમાં ગમે એવડો દેખાવ કરો પણ તમારા મનને ખબર હોય કે હું કેવો છું. પૂછી જો તારા મનને, પાપી તન કાઢી દે માપ. આપણે આપણા મનથી ખબર ન હોય આપણે કેવા છીએ. બહાર ભલે ગમે એવો દેખાવ કરતા હોય પણ આપણા મનમાં તો આપણને ખબર જ હોય ને. સખપલ બસ મને એક અરીસો છે. ત્રીજો અરીસો મન છે અને ચોથો અરીસો સદગુરુ છે. એ બેલ્જિયમનો કાસ છે. ત્યાં તમે જેવા હોય એવા દેખાવ. જીવણ બાપાએ ગાયું, હાસા ખોટાના ગુરુ લે છે પારખા, ઈનર તાવતા પરખાય, કહે જીવણ એને જોખતા કુડિયા હાંદણમાં જાય. સદગુરુના હૃદયમાં કેને થાન મળે, જેણે દયા ને ધર્મ હૃદયમાં ધારણ કર્યા એને એને મળે. ઈશ્વરના હૃદયની અંદર કેનો વાસ થાય, એના હૃદયમાં કેને થાન મળે? તો ભગવાન કૃષ્ણએ કીધું કે જે મને ભજે નહીં મારા પ્રાણ કરતા એ મને વાલા છે. પ્રાણ થકી મને હરિજન વાલા, વૈષ્ણવ વાલા, નિત્ય મેં ઉનકો ધ્યાવું, સ્વર્ગ વૈકુંઠ બધું છોડીને મારા હરિજન હોય ન્યા જાવું. ઈશ્વરના હૃદયમાં કેને સ્થાન મળે? ઈશ્વર એક અરીસો છે, સદગુરુ અરીસો છે, એના હૃદયમાં કેને સ્થાન મળે? જેણે દયા ને ધર્મ હૃદયમાં ધારણ કર્યા છે. દયા ધર્મ નહીં દિલ મેં તો મુખડા ક્યાં દેખો દર્પણ મેં. તો દયા અને ધર્મ હૃદયમાં ધારણ કરવાનો યોગ અત્યારે મનુષ્ય અવતારમાં છે. મનુષ્ય અવતારે કરીને ધર્મની ઓળખાણ થાય, ઈશ્વર તત્વની ઓળખાણ મનુષ્ય દેહે કરીને થાય. પણ સમયસર કરી લેવાની શનકરા કબીર સાહેબ કે કાગળની નાવ છે, કાગજ કી નાવ બનાવી, લઈ ડાલી સમુદ્ર મે, કર્મી ધર્મી પાર ઉતરશે, પાપી ડૂબે પલમે. કાગળની નાવ પાણીમાં મેલો તો એને ગળી જતા કેટલી વાર લાગે? એમ દેહ છે એ કાગળની નાવ છે, આને ગળી જતા કાંઈ વાર લાગતી નથી. આપણે તો મનસુબા સેવતા રહેવા હોય, સેવતા હોય કે હજી નાના સહી, હજી નાના સહી. પણ હવે દેહનું પરિવર્તન થયા કરે, તમે ગમે એટલું તમને કહો ટીપટાપ કરો પણ હવે ગટપણને જ કંઈ સુપાવી હગાતું નથી. હે ગટપણને સુપાવી હગાય? હાલો વાર ધોળા હોય તો કાળા કરો પણ આ મોઢાની કડસલીઓનું કેમ કરવું? એ વાર કાળા હોય ધોળા હોય તો કાળા કરો પણ આ કડસલીઓ પડે હવે એનું તો શું કરવું? સાંભળવાનું ઓછું થાય એનું શું કરવું? હે નાવ મંડે ધીમે ધીમે ગળવા, આને ગળી જતા વાર લાગતી નથી. કાગજ કી એક નાવ બનાવી, લઈ ડાલી છે સમુદ્ર મેં, આમાં કર્મી ધર્મી પાર ઉતરશે, પાપી ડૂબે પલમે. શુભ કર્મ કરી અને ધર્મની ઓળખાણ કરે એ પાર ઉતરે. તો શુભ કર્મ શું? કે જેના દ્વારા ધર્મની ઓળખાણ થાય એવું શુભ કર્મ શું? કે સેવા ભક્તિ છે ને એ શુભ કર્મ છે. કળીકાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય, અનુરાગી થઈને વર્તે જગતમાં તો બંધન મુક્તિ થાય, રામને સિદ્ધને ભૂલી જાય. સેવા ભક્તિ એનાથી ઉત્તમ શુભ કર્મ કોઈ નથી. અને હરિગુરુ સંતની સેવા થકી ધર્મની ઓળખાણ થાય છે. કર્મી ધર્મી પાર ઉતરશે, પાપી ડૂબે પલમાય. ધર્મની ઓળખાણ એટલે ધર્મ તત્વ એટલે ઈશ્વર તત્વ. જો ધર્મ તત્વ એટલે ધર્મની સમજણ. હું આપણે એમ કંઈક ધર્મ પાળવો છે, ધર્મ પાળવો છે, ધર્મ પાળવો છે. પણ અમારા ઉગારામ દાદા એમ કહેતા કે તમે ગાયું પાળો, ભેંસું પાળો, બકરા પાળો, હે પોપટ પાળો, હારા માણા કૂતરા પાળે, એથી બહુ હારા હોય વાંદરિયું પાળે. ધર્મ તમે ન પાળો, ધર્મ તમને પાળે. ધર્મ તમને પાળે. ધર્મ એટલે જેનામાં ધારણ શક્તિ છે. ધર્મનો મૂળ ધાતુ શબ્દ ધ્રંગ થાય. જેનામાં ધારણ શક્તિ છે એ તત્વ ધર્મ છે. જો ધર્મ ઈશ્વર બ્રહ્મ
અને ગુરુ ચાર નામ ફેર તત્વ એક જ, નામ ફેર તત્વ એક જ, ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક, ઉનકે પદ વંદન કરો નાશે વિઘ્ન. અને ચાર નામ છે તત્વ એક છે. તો નરસિંહ મહેતાએ કીધું કે સચિદાનંદને પ્રેમથી ભજ સદા, ઇથી નથી કોઈ ધર્મ આઘો. સચિદાનંદ સ્વરૂપને પ્રેમથી ભજો, આનાથી ધર્મની સમજણ બીજી કોઈ જુદી નથી, એનાથી જુદી સમજણ કોઈ નથી. ઉપરના આચારો પાળવાથી ધર્મનું પાલન થઈ જતું. સચિદાનંદને પ્રેમથી ભજ સદા, ઇથી નથી કોઈ ધર્મ આઘો. વર્ણના ધર્મને કર્મ કરવા મટ્યા, આવો મર્મ જાણ્યો ત્યારે મારો ભર્મ ભાંગ્યો. ધર્મની ઓળખાણ થતા કર્મ છૂટી જાય, ધર્મની ઓળખાણ થતા કર્મ છૂટી જાય. જ્યાં સુધી જીવને કર્મ કરવા ઘટે ત્યાં સુધી ભક્તિનો ભેદ અળગો. ભાવે ગોવિંદના ભજનમાં લીન રહો, આ એક જ ઉપાસનાને વળગો. નરસિંહે તો કર્મ કરવા ઘટે ત્યાં સુધી તને ભક્તિનો ભેદ સમજાણો નથી. હાલવાનું ક્યાં સુધી હોય, હાલો ઈ કયો, મુકામ આવે ત્યાં સુધી ને, કે ઘર આવે પછી ઘૂમીડા મૈરા કરવાના. હાલવાનું ક્યાં સુધી, મુકામ આવે ત્યાં સુધી. ધર્મ છે ને એ મુકામ છે, ધર્મ છે એ મુકામ છે. આ મુકામની જેને પ્રાપ્તિ થઈ ગઈ એને હાલવાનું ન હોય. ત્યાં કર્મની વાત પૂરી થઈ ગઈ, પૂરી થઈ ગઈ. છોકરી ઢીંગલે પોતીએ ત્યાં સુધી રમે, હાસો ધણી ન મળે ત્યાં સુધી, ને હાસો ધણી મળે પછી એના ઢીંગલી પોતિયા પગને ઠેબે આવે તો હાથમાં લીએ લીએ. પણ જિંદગી આખી સંબંધ ન થતો બિચારે ઢીંગલી પોતીએ રમીને કરે હું. જિંદગી વહી જાય તો એવા ગુરુ ન મળે વર ઓળખાવે એવા, હે બ્રહ્મ વર ઓળખાવે એવા ગુરુ ન મળે. મીરાકી એવા ગુરુ રોહિદાસ મને મળ્યા, મને એવો વર બતાવ્યો, હે મારા ગુરુએ જુગતી કીધી મને વર તો રૂડાને. દીદી કુળ સજની સારું જોયું, જોતા મારા દેહનું દુખડું ખોયું. ગુરુજીએ એવું મુહૂર્ત સારું લીધું પરિબ્રહ્મની આયરે મારું સગપણ કીધું. તો કે તારો વર રહે છે ક્યાં, કે સુનમાં સાસરિયું મારું મૈયરિયું લાગે છે ખારું. મારા પિયુજીનો સત્સંગ ઊંડો, અમને હવે મૈયરિયો લાગે છે ભૂંડો. મીરાએ ભગવાનના ઘરનું સરનામું આપ્યું, લ્યો સુનમાં સાસરિયું મારું. તે સુન કેને કેવું, ન્યાય આપણે તો મૂંઝાણા. સુન સુન કહીને કઈક ભૂલા, કઈક સાધ કઈક સીધા. જબલક સતવસ્તુ સિની નહીં જે આકાશે ઉડે ગીધા. આમાં સાત સુન દો વસન કહી જે પડી છે એમાં રતિમતી કી બારી. કોઈ એવા સદગુરુ સંત મળે તો કર્મની રેખ ઉપર દે મેખ મારી. તો સુન કેને કેવું, કે તમારામાં પ્રાણ હાલે એ સોથું સહજ સુન છે. આ સહજ સુનની માય પ્રેમ હંસકા વાસા, નિરાધાર નિર્ગુણ એના તો કોઈ દિનો હોય નાસા. કર્મ ધર્મ કુ છોડ દે, કર એક સદગુરુ કી સેવ. સાન સમજ લે સદગુરુ કેરી પછી અવર એવો નહીં કોઈ બીજો દેવ. ગુરુ ગમે ખોજી લેની અહો ઘટમાં ખીમ સાહેબ. મીરાકે સુનમાં સાસરિયું મારું, મૈયરિયું લાગે છે ખારું. મારા પિયુજીનો સત્સંગ ઊંડો, હવે માયાનો મૈયરિયો લાગે છે ભૂંડો. તો આવો કોક ગુરુ મળે અને વર ઓળખાવે તે ઢીંગલી પોતીએ રમવાનું બંધ થાય. નકર મન તો મનાવવું ને ભાઈ, ગમે અહીંયા ગમે અહીંયા મન તો મનાવવું. ગુરુ મળે ને એના ઢીંગલી પોતિયા મટે નકર આમાં. પણ બીજું તો ઠીક, પણ પૈણેલિયું રમે એ એક તકલીફ થઈ છે. ઓ નો પૈણી હોય રમે ઠીક, પણ પૈણેલિયું રમે ને તે પેટમાં બળે કે ઓહો આને આવા ગુરુ મળ્યા, નાના ઢીંગલી પોતિયા સૂટ્યા નહીં. હે ગુરુ મળ્યા ને ઢીંગલી પોતિયા સૂટ્યા નહીં, એને ગુરુ ઓળખાણા જ નથી, એને ધર્મની ઓળખાણ થઈ નથી, થઈ નથી. તો સચિદાનંદ સ્વરૂપને નરસિંહ મહેતો કે પ્રેમથી ભજો, આ ધર્મની સમજણ છે, આ ધર્મની સમજણ છે. તો આવા શુભ કર્મ કરી આ ધર્મને ઓળખે એ પાર ઉતરશે, બાકી પાપી તો ડૂબે. પલમે ક્યાં પૂછવા પાણો છે, પાપ તો ડૂબાડનાર છે, એ તો ગમે એને પૂછો. હે પાપી ડૂબે. પલમે મુખડા ક્યાં દેખો, દર્પણ મેં તુજે દયા ધર્મ નહીં. દિલ મેં મુખડા ક્યાં દેખો, દર્પણ મેં.
ફૂલ રહે જબ હે ફૂલવાડી, બાસ રહે નિજ ફૂલ મે, ધન જોબન ડુંગર કા પાણી, ઢલ જાવે એક છીન મે. પુષ્પ જ્યાં સુધી વેલી ઉપર સૂટ્યું છે ત્યાં સુધી એમાં સુગંધ રહે છે, ત્યાં સુધી એનું કોમળતા રહે છે. જેવું વેલી ઉપરથી છૂટી લ્યો કે તરત જ કરમાઈ જાય અને સુગંધ થોડી વારમાં જાતી રહે છે. ક્યાં સુધી પુષ્પમાં સુગંધ ને એની શોભા કે વેલીએ સોઈટ્યું છે ત્યાં સુધી, એમ ચેતન વેલીએ તમારું દેહરૂપી પુષ્પ સૂટ્યું છે ને ત્યાં સુધી જે કમાઈ કરવી કર લ્યો, જે કરવી કર લ્યો. ફૂલ રહે ફૂલવાડી, બાસ રહે નિજ ફૂલ મેં, દેહમાં પ્રાણ છે ત્યાં સુધી બધો આનંદ છે ને, ત્યાં સુધી બધો આનંદ છે. દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં જે સારી કમાઈ કરવી હોય કરી લ્યો, ને કમાઈ તો મુખ્ય તો આવડી આ જ કરવાની છે, હરિભજનની એ કમાઈ મુખ્ય કરવાની છે. બાકી કોઈને પોટલા ને ડાબલા ને કોઈને ભેળા બાપુ ગયા નથી ને જવાનાય નથી, આ તો જીવની તૃષ્ણાઓ બધી છે, કાંઈ કોઈને ભેળું ગયું નથી ને જવાનું નથી. ફૂલ રહે જબ એ ફૂલવાડી, બાસ રહે નિજ ફૂલ મેં, ધન જોબન ડુંગર કા પાણી, ઢલ જાવે એક છીન મેં. 100 ઇંચ વરસાદ પડે પણ ડુંગરની ટોચ ઉપર પાણી ટકે કે નીચે ઢળી જાય, નીચે ઢળી જાય ને, એમ ધન અને જોબનનું એવું છે, એને ઢળી જતા વાર ન લાગે, ઢળી જતા વાર ન લાગે. ધનનો પણ કોઈ દી અભિમાન કરવું નહીં, યુવાનીનું પણ ક્યારેય અભિમાન કરવું નહીં. કાશીરે કાયાનો ગર્વ ન કરવો, જેનો નથી પૃથ્વી ઉપર પાયો, એ મૂળ રે વિયાનું કાયા જાળવું આને પડતા નહીં લાગે વાર. મૂળ વાળા જાળવાય, પવનની આટી આવે તો પડી જાય, તો મૂળ વગેરેનું જાળવું છે, આને પડી જતા કાંઈ વાર લાગતી નથી. માટે ધન જોબન એ ડુંગરના પાણી, ઢલ જાવે એક છીન મે મુખડા, ક્યાં દેખો દર્પણ મેં. રાવણને મતું મારા જેવી કોઈને સાહેબી નહીં. સાત સમંદર શોકી કરે, પવન પાણી ભરે, વાસીદુ કરે, વિધાતા કોઈન્દ્રો ભયડે, અને નવ ગ્રહ તો જે ઢોલીએ બાંધીને બેઠો, આવડો મોટો વિજ્ઞાની માણસ, અને આપણે એક માથું ને એને દો, એટલી સંપત્તિનો માલિક, પણ કાંઈ રહ્યું, કાંઈ રહ્યું, કાંઈ ન રહ્યું. છેલ્લા શ્વાસ લેતો તો તો ભગવાન રામચંદ્રજીએ લક્ષ્મણજીને કીધું કે રાવણ એ વિદ્વાન માણસ હો ભાઈ, એની પાસે જાન કાંઈક બે સહેલી સહેલી શિખામણના બે શબ્દો સાંભળ્યા, એટલે લક્ષ્મણજી મૂંઝાઈ ગયા કે પણ પ્રભુ એની પાસે, કે પણ જાને આપણે હારી શિખામણ ગમે ત્યાંથી મળે ને લઈ લેવાય. છોકરું હારી વાત કરતું હોય ને તો એવું ન મનાય કે તો છોકરું નહીં, સારી સમજણ મળતી હોય તો બાળક પાસેથી નહીં લઈ લ્યો, તમારે ગમે ત્યાંથી હારી વસ્તુ લઈ લેવાય. હોનાન વીટી સંડાસના પોખરામાં પડી ગયું ને કાઢી લેવાય, પછી હાબુ યાદ ધોઈ નખાય, પણ કાઢી લેવાય. સારી વસ્તુ મળતી હોય ને ગમે ત્યાંથી લઈ લેવાય. તું જાને તને હું વાંધો છું કે પણ ભાઈ હવે તમે કયો તો જાઓ, પણ એ હું સમજણ આપી, પણ જાને. લક્ષ્મણજી ગયા ને રાવણના માથા પાસે જઈને ઉભા રહ્યા, એટલે રાવણ આમ મોઢું ફેરવી ગયો, લક્ષ્મણથી આમ મોઢું ફેરવી ગયો, એટલે લક્ષ્મણજી હતાશ થઈને પાછા આવ્યા ને આવીને રામચંદ્રજીને કે ભાઈ સિંદરી બળી ગઈ પણ વળ નથી ગયો, હું ગયો તે આમ મોઢું ફેરવી ગયો, એ મને શું શિખામણ આપે. રામચંદ્રજી કે તમે ક્યાં ઊભા હતા કે હું એના માથા પાસે, કે આપણે શિખામણ લેવી હોય પગ પાં ઊભું રહેવું પડે, નમસ્કાર કરવા પડે, આપણે શિખામણ લેવી હોય તો પગ પાસે ઊભું રહેવું પડે, નમસ્કાર કરવા પડે. પાણીની ડોલ ભરવી હોય તો નળ એઠે રખાય, કાંઈ ઉપર ન રખાય, નળ ઉપર ડોલ રાખવો જ ભરાય, હેઠે રાખવી પડે ને. એમ જ્ઞાન જોતું હોય તો નમવું પડે, નમવું પડે, નમવું પડે. અવતારો ગુરુચરણમાં નિમ્યા છે, નિમ્યા છે. જાઓ પાછા ગયા લક્ષ્મણજી, પગે ઊભા રહીને જરા હાથ જોડ્યા, ઓહો લક્ષ્મણજી આવ્યા, તરત બોલ્યો કે તમારી પાસે કાંઈક બે હારી વાત સમજવા આવ્યો, કે લક્ષ્મણ હારી વાત તો હું શું કરું, હારી વાત તો એટલી કરું કે સારું કામ કરવાનો મનમાં ભાવ થાય તરત કરી લેવું. મારા મનમાં હારા હારા વિચાર હતો, પણ એ કામમાં મેં પર્યાણ કર્યું, મારે સમુદ્રનું ખારું પાણી મીઠું કરવું હતું,
આ મારી એક ભાવના હતી. એ મેં કર્યું હોત તો દુનિયામાં મારી નામ ના રહી જાત. અત્યારે વૈજ્ઞાનિકો સમુદ્રમાંથી ફિલ્ટર કરીને પાણી પરદેશોની અંદર પાવામાં આવે છે, એમ વિજ્ઞાનથી રાવણને એ કરવું હતું તો મારી નામના દુનિયામાં રહી જાત. પણ એમાં મેં વિલંબ કર્યો અને મારી બેન સુરપણખાએ ખબર આપ્યા કે દંડકીય વનની અંદર બે રાજકુમારો છે ને એની આરે અતિ એક સુંદર સ્ત્રી છે, એટલે સીતા હરણનું તરત મેં આયોજન કર્યું અને જગત ભવાની દેવી સીતાજીનું મેં હરણ કર્યું. તો અટાણ મારી વાહે દીવો કરે એવું કોઈ ન રહ્યું. હવે આના જ તમારું આ વધારે સારું હું સમજવું. રાવણ કે સારા કામમાં વિલંબ ન કરવો અને ખરાબ કામ કોઈ દી કરવું નહીં. રાવણ કે આ આપણી શિખામણ, આ આપણી શિખામણ, સારા કામમાં વિલંબ ન કરવો અને ખરાબ કામ કરવું નહીં. તો ધન અને જોબન એ તો ડુંગરના પાણી, ઢલ જાવે એક શીન મેં મુખડા, ક્યાં દેખો દર્પણ મેં તુજે દયા, ધર્મ નહીં દિલ મેં તો મુખડા, ક્યાં દેખો દર્પણ મેં. સુવા ચંદન અબિલ ગલાલ શોભે ગોરે તન મેં, એક દિન એસી હો જાયેગી ખાક ઉડે આ તન મેં. ગમે એવો દેહ હોય પણ એક દિ શમશાનમાં રાખ થઈને ઉડી જાય, ખાખ મેં ખપી જાના બંદા, માટી છે મિલ જાના, ઓસા કરો ને અભિમાન, એક દી પવન છે ઉડી જાના. જાડા પહેરો ઝીણા પહેરો, પહેરો મલમલ આશા, 100 રૂપિયે વાર મસરૂ પહેરો તોય છે એક દી મરવાની આશા. ખાખ મેં ખપી જાના બંદા, માટી છે મિલ જાના, ઓસા કરો ને અભિમાન, એક દી પવન છે ઉડી જાના. ગોપીચંદનો જન્મદિવસ હતો. દરબારગઢના રાજમહેલના વચલા શોકમાં સોનાનો બાજો ઢાળી અષ્ટપદરાણીઓ સ્નાન વિધિ કરે છે, બ્રાહ્મણો વેદ મંત્રોની ઘોષણા કરે છે, સૂર્ય ઉગતો આવે છે, સૂર્યના તેજની આરે જાણે આનું સ્વરૂપ હરીફાઈ કરતું હોય. માતા મેનાવતી બેઠા બેઠા આ દ્રશ્ય જોઈ રહ્યા છે ને જોતા જોતા એની આંખમાં આંસુ આવી ગયા, આંખમાં આંસુ આવી ગયા. હવે રજવાડામાં દાસીઓ ભેળા હોય, દાસીએ જઈને ગોપીચંદને કીધું કે તમારો જન્મદિવસ આનંદ ઓસવ થાય છે પણ માં કાંઈક કોસવાઈ ગયા છે. એટલે ગોપીચંદ એમનેમ ભીના પોતીએ ઉપર ગયો કે માં, ગોપીચંદ જેવો જેનો દીકરો હોય એની માં રોવે થોડી, એની માં રોવે, અને ડાયા દીકરા હોય એની માયું રોવે શું કામ, શું કામ રોવે, જેના દીકરા ડાયા હોય એની માયું શું કામ રોવે, હું કામ રોવે. બોલો, કોઈએ વેણ કીધું હોય તો, કવેણ કીધું હોય તો જીભ કાપી લઉં, કાંટો વાગ્યો હોય તો આખી વાડ કઢાવી નાખું. બોલો શું છે કે દીકરા મને કાંઈ દુઃખ નથી, તારા દુઃખનું રોવું આવી ગયું. હે, મને કાંઈ દુઃખ નથી, મને તારા દુઃખનું રોવું આવી ગયું. મારું હું દુઃખમાં, મારે 8 પટરાણીઓ મને અનુરૂપ છે, શરીર સબળ છે, ઇન્દ્રિયો સશક્ત છે, નિષ્કંટક મારું રાજ છે, તેજુરી તર છે, મોટું મારી પાસે લાવ લશ્કર છે, રજપૂતાણામાં મોખરે મારું નામ છે, મને હું દુઃખ કે તારા સુખના સીમાડા એક એક વેચ છેટા છે, એક વેચ છેટા છે. ખાલી 105 ડિગ્રી તાવ આવે, તારી અષ્ટપટરાણી ફરતી ઊભી રહે તને તાવ ઉતારી દે, 1-2 ડિગ્રી ભાગ પડાવી દે, કે લાવો 2 ડિગ્રી હું લઈ લઉં, 3 ડિગ્રી હું લઈ લઉં, કોઈ ભાગ પડાવી દે તાવમાં. હે, દર્દ કોઈ આપણું લઈ લે ગમે એવો નિકટનો હોય તો, અને લેવાતું હોત તો તમારે ખબર કાઢવા કોઈ આવત, દર્દ જો લેવાતું હોત તો બીક લાગે કાપડે જાહું દેહે તો, સેપી રોગ હોય ત્યાંય કોઈ જાતું નથી ભલામણા જાય છે, અને દર્દમાં જો ભાગ પડવાનો હોત તો કોઈ ખબર પૂછવાય જાત, માયખું ઉડાડવાય જાત, કરે એ ભોગવે. તારી તેજુરી તરસે બધી બંડલની પેટીઓ ફરતી મૂકી દે તારો તાવ ઉતરી જાય, જબરજસ્ત લાવ લશ્કર છે બંદૂકોના બાર કરે તો તાવ ઉતરી જાય કે ના ના. તો સગા સંબંધીઓ હેતુ મિત્રો બધા ફરતા ઉભા રહીએ તો તાવ ઉતરી જાય કે ના ના, કે 105 ડિગ્રી તાવ આવે તો આ બધાય સુખ જૂઠા થઈ જાય. તો જ્યારે દેહ છોડવાનો હોય છે, નેવાના પાણી મોભે સડશે, મનની કોઈ સ્થિતિ નહીં હોય, હે,
તેદી તેદી તારું કોણ? એવો કઈ વિચાર કર્યો કે તો માં આ કાયા અમર થઈ જાય એવું કાંઈ હોય? કે એટલે તો કહું છું, એટલે તો કહું છું, તારા બાપની તારા જેવી જ કાયા હતી, મારી આંખની સામે આ શમશાનમાં રાખ થઈ ગઈ. માટે બેટા સમજ, રાજના વૈભવમાં રહેવાનું નથી, રાજના વૈભવમાં રહેવાનું નથી. આપણી જ ઘોડાણમાં જૂનો જોગી નવનાથુ માઇલો નાથ ગુરુ જાલંધરના ચરણે થા, તારી કાયા અમર થઈ જાય. માતા મેનાવતીના ભાવ ભરેલા શબ્દો વૈરાગ્ય આપી દીધો, ને એમને ભીને પોતીએ ભેખ પહેરી લીધો, ભીને પોતીએ ભેખ પહેરી લીધો, અને જાલંધર ગુરુનું શરણ લઈને ભક્તિ કરીને પોતાની પોતાના જન્મને સફળ કરી લ્યા. તો આટલા વર્ષો પછી અત્યારે આપણે ગોપીચંદને યાદ કરીએ છીએ, યાદ કરીએ છીએ. સુવા ચંદન અબિલ ગલાલ શોભે ગોરે તન મે, એક દિન એસી હો જાયેગી ખાખ ઉડ્યા. એક દી આ કાયાની રાખ થઈ જાય છે. રાખ ન થઈ જાય એની પહેલા કોઈ સંતના ચરણે જઈને આને વિભૂતિ બનાવો, વિભૂતિ બનાવો. જે સંતો કમાઈ કરી ગયા એને વિભૂતિ કહેવાય છે, એને વિભૂતિ કહેવાય. જે સુલામાં લાકડું બળે ને એ રાખ કહેવાય, અને યજ્ઞમાં લાકડું બળે એને વિભૂતિ કહેવાય. તો સંસારના કામ કરતા કરતા મરી જાય ને એની રાખ થાય, અને ઈશ્વર ભજન કરતા કરતા દેહ છોડે ને એ વિભૂતિ થાય. બાપુ વિભૂતિ થાય, અને સાંડલો વિભૂતિ નો કરાય, કાંઈ સુલાન રાખનો ન કરાય. ક્યાંક યજ્ઞ થયો હોય તો એમાંથી લઈને સાંડલો કરાય, પણ સુલાન રાખનો સાંડલો કરાય? કરાય. સંતોના જીવનમાંથી પ્રેરણા લેવાય, કોઈ સંસારીના જીવનમાં જ પ્રેરણા લેવાય? હે લેવાય? મોક્ષો જોતો હોય તો કોઈક મોટો બિલ્ડર હોય કે મોટો માણા હોય એના જીવનમાં જ પ્રેરણા લે. મોક્ષો જોતો હોય તો ઓલો ફલાણા બિલ્ડરના જીવનમાં જો, હું જોવે ન્યા, હું જોવું, હું જોવું. હમણાં કંપની ખોઈટભાઈ ગઈ, ન્યા હું જોવું. હે, સંતોના જીવનમાં જ પ્રેરણા લેવાય. વિભૂતિ છે સાંડલા એના થાય બાપુ. સંતોના જીવનમાંથી પ્રેરણા લેવા, ભલે ને ઝૂંપડીમાં રહેતા હોય, ભલે ને ઝૂંપડીમાં રહેતા હોય, પણ સંતોના જીવનમાંથી પ્રેરણા લેવાય છે, લેવાય છે. તો સુવા ચંદન અબિલ ગલાલ શોભે ગોરે તનમે, એક દિન એસી હો જાવેગી ખાખ ઉડેગી. આ તનમે મુખડા ક્યાં દેખો, દર્પણ મેં તુજે દયા ધર્મ નહીં, દિલ મેં મુખડા ક્યાં દેખો દર્પણ મેં. કોડે કોડે માયા જોડે સુરત રહે નિજ ધન મે, દસ દરવાજા બંધ કર દીધા પછી મનની રહી ગઈ મન મે. કોડે કોડે માયા જોડે એકબીજાની દેખા દેખીએ જગતનો પ્રવાહ હાલ્યો જાય છે. એક કરે એમ બીજો, બીજો કરે એમ ત્રીજો. કોડે કોડે માયા જોડે, ઓણે આવો બંગલો બાંધ્યો તો હું બાંધી લઉં, પણ એના પુણ્યનું બળ છે ને એની પાસે સંપત્તિ હતી બાંધ્યો, પણ નહીં મારે એવો બનાવવો છે તો એવો બનાવવાને માટે કર્મ કરે, અને કર્મ કરવામાં પાપ પુણ્યનો વિચાર કરવા માણસ ઊભો રહેતો નથી. બસ દેખા દેખી કરી લેવી છે, ગમે એમ કરીને ધન કમાવવું છે. પછી ધન કમાવાને માટે પાપ કે પુણ્ય એનો વિચાર કરવા કોઈ ઊભું રહેતું નથી. આમનામ દેખા દેખીએ ખાડામાં પડે છે, અને અધોગતિનો માર્ગ જીવ પકડે છે. જગતમાં કોઈની દેખા દેખી ન કરાય. આપણી જેવડી પસેડી હોય ને એવડી હોડ કરીને જીવન જીવાય. તમારા હાથની પાંચ આંગળી બધી હરખી છે એમ બધાયના જગતમાં ભાઈ હરખા હોય, હરખા હોય તો સમજણ એવી રાખો કે શ્રીમંતને જોઈને રાજી થાવ કે ભગવાને આને કેટલું આપ્યું, એનું પુણ્યનું બળ કેવું હોય છે, અને દિન દુઃખીને જોઈને હૃદયમાં દયા લ્યાવો કે ભગવાન અને બિચારાને કેટલું દુઃખ છે, કંઈક સારું કરજો. આવી ભાવનાથી જીવન જીવીએ તો મજા આવે, પણ દેખા દેખી કરવા જાય અને ન કરવાના કર્મ કરી તો એ ભોગવવા તો આપણે જ પડે, પાછું બીજું કોઈ ભોગવવા લાગવાનું નથી નથી. અને કોડે કોડે માયા જોડે,
સુરત રહે નિજ ધન મેં ધન કમાવાની લાલસમાં ઈનું ઈ રાત ને દી ચિંતવન આયલા કરે પછી સેલા સેલા ઘડીએ એના એ ચિંતવનમાં દેહ છૂટે તો શાસ્ત્રોનો મત છે ને ગીતાજીની અંદર પણ ભગવાને કીધું કે દેહ છોડતા જેવી ભાવનાથી દેહ છોડે એવી જીવની ગતિ થાય છે જેવી ભાવનાથી દેહ છોડે એવી જીવની ગતિ થાય છે તો માયામાં ધ્યાન રહ્યું એમ દેહ છૂટ્યો તો પછી એવી ગતિ થાય છે પછી સોમે માયા ભેળી કીધી નિશે ભર્યા નાણા મુવા પછી ન્યા મણીધર થઈને બેઠો એના ઉપર રાફડા રૂંધાણા આનાથી રામ ભજી લેની રાણા ગાઈ લેની ગોવિંદના ગાણા તું રામ ભજી લેની રાણા જો ન્યા આશા રહી ગઈ તો સરપ થઈ અને વર્ષો સુધી ધ્યાન રાખવું પડે ને લાંબી આયુષ્ય સર્પની ત્રણ ત્રણ હજાર વર્ષ જીવે ખાવાનો મળે તો વા ભરખીને જીવે પણ પ્રાણ ન જાય દાટેલા ધનનું પછી ધ્યાન રાખવાનું અને આવી દિશા થાય છે એટલે સંતો કે આયથે સાયથે જો કોઈ કુદરતે દીધું હોય તો કંઈક વાપરી લેવું સતર્થે અને કંઈક કમાઈ કરી લેવી કંઈક પુણ્ય કમાઈ લેવું ઈશ્વર ભજનમાં ધ્યાન દેવું અગર જો એમાં એમાં ધ્યાન રહ્યું તો જીવની આ દિશા થાય છે અને પછી દાટેલા ધનનું વર્ષો સુધી ધ્યાન રાખવું પડે છે વર્ષો સુધી ધ્યાન રાખવું પડે છે સુરત રહે નિજ ધન મેં દસે દરવાજા બંધ કરી દીધા પછી મનની રહી ગઈ મનમાં આ ઇન્દ્રિયોના દરવાજા બંધ થઈ ગયા પછી મનની મનમાં રહી ગઈ પછી કોઈને કાંઈ કહેવાય નહીં પછી છોકરાને કહે પછી કહીતા હા નીકળી જાય પછી કહેવાનું નહીં જીવ રહી ગયો ન્યા જીવ રહી ગયો ન્યા પછી અમારા પટેલનું ભાઈરે માયલું ડોબું થાય બે અને આખીરા શિંગડા પસાડ્યા કરે ટકક 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 પછી ખેડૂ એમ કે બે બહુ સારી દૂધણી છે ને દૂધય સારું પણ વેચી નાખવી આવી દીધું ને અમારા ઘરમાં હરખું આવતું નથી કે કાંક સિંગ ઠોક છે કે તારે જ બીજી બે શિંગડા પસાડે પણ એ બે બાજુ પસાડે એટલે સારી કહેવાય નગારી એ કહેવાય નગારી કેટલાય એવા હોય ને કે ધન આપણે બેની ગમાણીમાં દાટીને ન્યા સોર ન જાય બેની ગમાણીમાં ધન દાટી ન્યા કાંઈ સોર આટો મારે સોર તેજુરી જોવે કાંઈ બેની ગમાણી તો ન જોવે ન્યા દાટ્યું હોય એટલે મરવા ટાણી ન્યા ધ્યાન થાય પછી ભારે માયલું ડોબું થાય અને પસાડ્યા કરે કે અહીં દાટ્યું અહીં દાટ્યું અહીં દાટ્યું બે બાજુ દાટ્યું હોય કે અહીંયા દાટ્યું એ નગારી બે બાજુ શિંગડા પસાડે અહીંયા દાટ્યું ને અહીંયા દાટ્યું હે આ દિશા છે આ દિશા છે આશા ત્યાં વાસા અને સુરતા ન્યા દેહ ધરતા આખી જિંદગી જોગ કમાય સમદમથી ભેળું કરેલ એવા તપસી લપસી પીડ્યા જેની બોરમાં સુરતા રહેલ આશે સેલા ડસકાનો ખેલાને જીતવો છે બહુ મુશ્કેલ એકલસિંગીને મારી ઋષિ જેવા તત્વમસી વેદ ભણેલ ઓહમ અશ્મી પદના અધિકારી એની પણ વર્તી ભમેલ જો આ સેલા ડસકાનો ખેલાને જીતવો છે બહુ મુશ્કેલ છેલ્લી ઘડીએ જો ન્યા આશા રહી ગઈ એટલે કેળવણી કરીને જિંદગીનો શેડો સુધારવા માટે પહેલેથી અભ્યાસમાં વળગવાની જરૂર છે પહેલેથી એ કમાણી કરી હોય એ અભ્યાસ કર્યો હોય તો એમાં ધ્યાન રહે ને પણ કોઈ દી ડોકું જ ન કાઢ્યું હોય તો કોઈ દી ડોકું જ ન કાઢ્યું હોય તો એની કાંઈ ખબર પડે એની કાંઈ ખબર પડે ન પડે એક તૃષ્ણાવાળો ભાભો સેલી જિંદગીમાં બીમાર પડ્યો અને કુટુંબ બહુ સારું ખાટલાને ફરતે વિચારા લબે હજાર બાપા પાણી પીવું બાપા દૂધ પીવું ફલાણું ઢીગડું બાપાને બોલાય નહીં ને ખાસિયા કરે ને સેલી ઘડીએ ભાભો દાદ બિહીન મીંડો બોલવા વા સા વા સા એટલે છોકરાને એમ કે આપણું વાસા નામનું કંઈક ખાતું રહી જતું લાગે છે છોકરાને કે ડૉક્ટરને બોલાય ગમે એ પૈસા લે નાનો છોકરો દોડતો બાઇક લઈને ગયો ડૉક્ટર સાહેબ આલો બાપાને કંઈક બોલવું છે ને બોલી શકતા નથી જાજુ ને એક દસ મિનિટ બોલે તો એ બસ એને કંઈક કહેવું છે ડૉક્ટર કે દહ ને પંદર મિનિટ બોલે પણ રૂપિયા પાંચસો થાય કે પાંચસોમાંથી એક આવીને ડૉક્ટરે એક ઇન્જેક્શન દીધું પાવરવાળું ને બાપો મીંડો કડાકા બંધ વાતું કરવા
કે જુઓ એટલા એટલા ગામમાં ગરાક દાંડ છે એની આરે સમજીને ધંધો કરજો, આમ કરજો, તારી માન હરખી આસવજો, આટલું સારે ભાઈ વેચી લોક બાપા એ બધું કરશું, પણ તમે કંઈક વાસા વાસા કરતા તો આપણો વાસા નામનું કંઈક ખાતું રહી જાય, ખાતું હું રહી જાય, મારું મેળવેલું નથી, અહીં મૈરો સૌતા સંભાળી શકતા નથી, પછી હું કરશું, પણ હું ભૂલ થઈ તો કયો કે આટલા બધા મારા ખાટલાને વીટીને મૈરા ઊભા છો અને ઓલો વાસડો સાવણી આવી જાય, કોઈને ધ્યાન નથી કે બાબા હાવણી થઈ રૂપિયા 500 ની, હાવણી થઈ રૂપિયા 500 ની, કે પણ બાપાનું કમાણી છે ને વાંધો નહીં. છોકરો કે ભલે જે થયું એ, હવે બાપા એ બધું અમે સમજીને સંભાળશું, તકલીફ કાંઈ નહીં પાડીએ, પણ બાપા તમારો સેલું ખેડી છે, બોલો રામ 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 રામ. આગો માય કાનફોડમાં અટાણે અટાણ નું આવડે, અરે બાપા રામ રામ. આગો કોઈ વાતે રામ નામ નો લે, ઘરની પાસે સોરો, છોકરાએ ખાટલો ઉપાડ્યો, પૂજારીને કે રામજી મંદિર ખોલ, મંદિર ખોલ્યું ને દરવાજાની સામે બાબાનો ખાટલો રાખ્યો, બાપા આ હું આવું હોય ને આવું હોય, એમ ન કીધું ઠાકરનું મંદિર છે, એમ ન કીધું. ત્યાં મંદિરે તો અમુક જવા ખાતર જતા હોય, ટોકરા મલકના વગાડે, પણ 5 રૂપિયા ભગવાનને દરે ટોકરાવાળા જાજા છે, ટોકરાવાળા જાજા છે, હા, માથું ફોડી નાખે ભગવાનનું ટણન 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 કરીને, હે, આવું અહીંયા આવું હોય. છોકરા મુંજાઈ ગયા કે હવે આ રામનું નામ નહીં લે, વળી ઘાટલો ઘીરેલી આવ્યા. નાનો છોકરો બહુ તૈયાર, આવડું મોટું રામ પાત્ર લઈ આવ્યો, રામ પાત્ર બોલે તો અજામેલની જેમ તોય નામ આવી જાય ને. બાપા આ શું કહેવાય? બાબો કે સકોરું. સકોરું કહેતા ટિકિટ ફાટી ગઈ. બોલાય અભ્યાસ વિના બોલાય, અભ્યાસ કરવો પડે, ધ્યાન અને ધારણા કાયમ રાખવી પાનભાઈ, કાયમ કરવો અભ્યાસ, ભાળી ગયા પછી પણ તૃપ્ત ન થવું, વિશેષ રાખવો ઉલ્લાસ, ધ્યાન અને ધારણા કાયમ રાખવી, કાયમ એનો અભ્યાસ કરવો, અભ્યાસે કરીને વસ્તુ જથારત થાય છે, અને અભ્યાસની વધારો કરવાને માટે સત્સંગ કાયમ કરવો, કાયમ કરવો, સત્સંગ થકી અભ્યાસની અંદર આપણે પ્રવીણ બની શકાય છે, અને અભ્યાસમાં આગળ વધવું હોય તો સંત સમાગમ એ ઉત્તમમાં ઉત્તમ સાધન કહેવામાં આવ્યું છે. સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, આવા સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી, તારા રે ઘટમાં પીયું બિરાજે, જરા જોઈ લે અંતરપટ ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. કોડે કોડે માયા જોડે સુરત રહે નિજ ધન મેં, દસે દરવાજા બંધ કર દીધા પછી મનની રહી ગઈ છે મન મેં. પણ આમાં જો નદિયા ગહેરી નાવ પુરાની, ઉત્તમ શાલે સુગમ મેં, કુરુખેવટિયા પાર ઉતારે નુગરા રોવે મન મેં. સંસારરૂપી નદી ઘણી ઊંડી છે અને એ તરવી ઘણી કઠણ છે, નદિયા ગહેરી નાવ પુરાની, પણ ઉત્તમ શાલે સુગમમાં જો કોઈ સદગુરુ મળી જાય, સદગુરુ મળી જાય તો સેલાઈથી આપણે બહુ સાગર તારી દે, મોક્ષપદના કિનારા ઉપર આપણને મૂકી દે. ક્યારે? કેવા સદગુરુ મળે તો. જેને જેને સદગુરુ મળ્યા એ આ બહુ સાગરને સેલાઈથી તરી ગયા છે, મોક્ષપદના કિનારા ઉપર વૈયાઈ ગયા છે. મીરાએ તો ન્યા સુધી કીધું કે સદગુરુ મળતા બહુ સાગર સબ સુખ ગયે હે, હવે ફિકર નહીં મોહે તરનન કી, લાગી રે લગન ગુરુ ચરણન કી, ગુરુ ચરણન કી ગુરુ વચનો કી, મોહે લાગી રે લગન ગુરુ સ્વરૂપની લગ્નીથી સંસાર સુકાઈ ગયો. મીરા કે તરવાની ક્યાં વાત કરો છો, સંસાર જ સુકાઈ ગયો. જેની ઘડીએ આ લગ્ની રૂપી અગ્નિ પ્રગટ થઈ કે સુકાઈ ગયો,
કબીર સાહેબે નો કહી ગાયું કે એક અસંભા એસા દેખા કુવા મેં લગ રહી આગ, કાદવ કિસડ જલ ગઈ અને મસિયા હો ગઈ સાફ. આપને એમ થાય ખરી કુવામાં અગ્નિ લાગ્યો એ તો બહુ કહેવાય, એ તો એક અસંભા અમને દેખ્યા કુવા મેં લગ રહી આગ, કાદવ કિસડ જલ ગઈ અને મસિયા હો ગઈ સાફ. કે ગુરુગમ અગ્નિ લાગ્યો કાયામાં, કુળ કપટ બળી જાય, મોહ મમતા રૂપી કાદવ કિસડ જલ ગઈ અને મન મસિયા હો ગઈ સાફ. દેખો ને મેરે યારો આ નાવ મેં નદિયા ડૂબી જાય. એટલે એવું કેવું નાવ કે એની અંદર નદી ડૂબી જાય, કે નામરૂપી નાવ એવું છે નદી હું એમાં સાગર કોઈ વસાતમાં નથી. નામ એવું ને એવડું છે, નામનો મહિમા કાંઈ જેમ તેમ છે, નામનો મહિમા જેમ તેમ છે. તુલસીદાસે રામાયણમાં નામનો પાઠમાં એવું લખ્યું કે રામે તો રીસ અને વાંદરનું સૈન્ય લઈ અને પાંચ બાંધવા કાંઈ ઓછી મહેનત નથી કરી, પણ નામના સ્મરણ માત્રથી ભવસાગર સેલાયથી વગર અડસણે તરી શકાય એવો નામનો પ્રતાપ તુલસીદાસ કહે છે. રામે તો એટલી બધી મહેનત કરી, રીસવાનરનું ટોળું લીધું તે પાંચ બંધાણી, અને નામના સ્મરણ માત્રથી ભવસાગર સુકાઈ જાય છે, ભવસાગર વગર અડસણે તરી જવાય છે એવો નામનો પ્રભાવ તુલસીદાસે રામાયણની અંદર લખ્યો છે. શરૂઆતમાં જ નામનો પાઠ લખ્યો છે. આટલો બધો નામનો મહિમા દરેક સંતો ગાય છે. અને તુલસીદાસ કે રામે તો ગાંગળીને વેઢે ગણાય એટલાને તાયરા, નામે તો સંસાર સાગર ઉપર પાઈજ બાંધી દીધી છે. નામનો આવો મહિમા છે, નામનો આવો મહિમા છે. રામે તો રાવણને માર્યો, બીજા અન્ય રાક્ષસોને માર્યા, નામના પ્રતાપે તો કંઈક અવિદ્યાના દળો નાસી જાય છે, નષ્ટ થઈ જાય છે. જગત આખાના પાપનો પ્રલય કરવાની શક્તિ નામની અંદર રહેલી છે. આવો મહિમા રામાયણની અંદર તુલસીદાસ મહારાજે શરૂઆતમાં જ લખ્યો છે. જકાર બ્રહ્મ રામ છે, મકાર માયા જાણવી, બે અક્ષર સૌદ લોકને તોળે, ભરત મોળ રવિ અનુભવે, કે રામ રણુકાર ઘટો ઘટમાં બોલે. આટલો મહિમા નામનો દરેક સંતો મહાપુરુષોએ ગાયો છે, પણ ઈ નામ ક્યાં છે, ક્યાં રહેલું છે? એને માટે ગુરુ કે નામ બિરાજે તમારા ઠામમાં, એટલે દેહમાં. સવિ ઠામ નામની માય, કહે કબીર સુનો ભાઈ સાધુ આ નામ ઠામ જુદા. જે નામ તમારા દેહની અંદર, તમારા પ્રાણની અંદર ગર્જના કરી રહ્યું છે, એ નામનો મહિમા દરેક સંતો મહાપુરુષો ગાય છે. અને તરણ તારણ આદિ અનાદિથી નામ છે, તરણ તારણ અનાદિથી નામ છે. ગુરુ ખેવટિયા પાર ઉતારે, નુગરા રોવે મનમે, જેને આવા સદગુરુ મળ્યા એ સેલાયથી બહુ સિંધુને તરી જાય છે. બાકી નુગરા, નુગરા એટલે જેને ગુરુ ન મળ્યા એને આપણે નુગરા કહી નહીં, ન ગણા. જેને ગુણ સંતોમાં નથી બંધાતો નુગરાને સદગુરુ સુગરા ન મળે તો બિચારો સુગરો થાય કે દી. પણ સદગુરુ સંતમાં જેને પ્રીત નથી બંધાતી, ગુણ નથી બંધાતો, એ ન ગણા. જેને ગુણ નથી બંધા, અવતારોમાંય ગુણનો બંધાણો હતો, અવતારોમાંય ગુણનો બંધાણો હતો, એનું કામ થયું. નકર ગીતા જ્ઞાન કૃષ્ણ અર્જુનને કહેતા હતા ને દુર્યોધન હું બેરો હતો, નાના નહોતો સાંભળતો, એની બેરાઈશ આવી ગઈ હતી. હે, એના બાપ ધૃતરાષ્ટ્રને તો આખી ઓલી કોમેટ્રી કહેતો હતો. સંજય રાજમહેલમાં બેઠો બેઠો આખી કોમેટ્રી કહેતો હતો કે અત્યારે કૃષ્ણએ આ કીધું, અર્જુને આ પ્રશ્ન કર્યો, કૃષ્ણએ એનો આ જવાબ આપ્યો. આખી કોમેટ્રી ગીતાજીની, આખા યુદ્ધની કોમેટ્રી સંજય સંજય દૃષ્ટિથી ધૃતરાષ્ટ્રને કહેતો હતો. પણ એ ગીતા જ્ઞાન અર્જુનને કાયમ આવ્યું, ધૃતરાષ્ટ્ર નહીં ન આવ્યું, હો કૌરવ નહીં, કાયમ ન આવ્યું, ન આવ્યું. આ ન ગણા, ભગવાનમાંય ગુણનો બંધાણો ન ગણા. પાપી અમને પસાસ મળજ્યો, પણ આવા નગણા ન મળજ્યો. એક એક નગણાના શિરની ઉપર લક્ષો રાશિનો ભાર, આવા નુગરા નહીં સડે. નિર્વાણ સિદ્ધને ભરોસો, નુગરા રે નુગરા નહીં સડે. જેને ગુણ જ ન બંધાય તો એનું શું કરો, એનું શું કરો? ગુણ જ ન બંધાય તો એનું શું કરો?
નુગરા રોવે મન મેં, મુખડા ગયા દેખો દર્પણ મેં, પગિયા બાંડ ગે બાલ સુમારે નિત ઝુલા ઝુલી તન મેં, કહે કબીર સુનો ભાઈ સાધુઓ તો લડ રહા જગત મેં. એ વખતે બાગડીનો જમાનો હશે એટલે બાગડીની વાત કરી, અટાણે પાઘડી નીકળી ગઈ ને બાલનો જમાનો, કેટલી જાતના બાલ, નોખી નોખી જાતના માણા, હવે જ શીખ્યા છે થુગરીને માળા જેવું, એટલાક માથે હોય ને ફરતો ટકો, હાવ મૂર્ખના સરદારો, ફેશન કેને કહેવાય એ ખબર નથી, હાવ મૂર્ખના સરદાર, એટલું માથે ઓર હોય ને એમ લાગે આપણા જેવું કોઈ નહીં ભાઈ, આ ઉઘરીને માળા જેવું લાગે છે, ફેશનને કંઈક માપતું હોય ને, ફેશનમાં ટૂટલા મીંડા પહેરવા, હવે પેલા મળતા નહોતા, તેથી ગાંડે ફાટી જતા, હવે અટાણે તમને મળે છે તો હું કામ ફાંડા પાડો, હે સારી કોર ગોઠણે ના, આપને એમ લાગે કે આનું ધ્યાન નહીં હોય, ફાટી ગયું છે કે નાના બાપા એ ફેશન આવી છે, બહુ સારો લ્યો, હવે તમે દુઃખને નોઈતરું લાગે છે આવશે, તમારે માગવું છે ને એટલે આવશે, માગો તમે તાર માગો, કુદરતે પળ દીધી છે શું કામે, હું ફેશન કહેવાય, દેહને શણગારવામાં જ રહ્યા, ગાડાને શણગાર નહીં, ગાડે કામ કર લેવાય, દેહને શણગારવામાં રહેવાનું નથી, આ દેહ દ્વારા સાધ્યને સાધી લેવાય, સાધ્યને સાધી લેવાય, દેહ સાધનનો જેમ સેમ ઉપયોગ કરો, તમારો બેડો પાર થઈ જાય, જન્મ સફળ થઈ જાય, ત્યારે એ અત્યારે તમને યોગ આવ્યો છે એ સમજણ લેવાને માટે કુદરત મહારાજે મનુષ્ય અવતાર આપ્યો છે, હે મનુષ્ય અવતાર આપ્યો છે, તો આ પદને કોણ હાંસલ કરે, ઈશ્વર ભક્તિ કરે, અને એ પદને કોણ પામે કે જેના હૃદય કેવડા વિશાળ હોય, જેની સમજણ કેવી હોય, હે આપણે તો ઈશ્વરનું ભજન કરવાની ઈચ્છા કરીએ, એને પામવાની ઈચ્છા કરીએ, એના દર્શનની ઈચ્છા કરીએ, પણ તમે વિચારો કે જેને અહીંયા ભગવાને અવતાર લીધો એના એની કમાઈ કેવડી છે, એની કમાઈ કેવડી છે, પ્રથમ અવતારની અંદર સ્વયં ભુવનો અને શત્રુપારાણી જ્યાં ભગવાનનો યજ્ઞ અવતાર થયો, ઇનાઈ રાજા દશરથ અને માતા કૌશલ્યા જ્યાં ભગવાનનું શ્યાર સ્વરૂપે પ્રાગટ્ય થયું, ઇનાઈ વાસુદેવ અને દેવકી જ્યાં ભગવાન કૃષ્ણનું પણ શ્યાર સ્વરૂપે પ્રાગટ થયું, માધવ ત્રિકમ પુરુષોત્તમ દ્વારકામાં રણછોડરાય દેવકી કુખે અવતાર ધર્યો શ્રી કૃષ્ણને વળી બળભદ્રભાઈ, હે ઇનાઈ ઇનાઈ જ માતા મૃણાલદે અને દાદા અજમલજી જ્યાં ભગવાન રામદેવજી મહારાજનો અવતાર થયો, ભગવાનને વારે વારે એક જ મા બાપને અહીંયા જન્મ લેવાની ઈચ્છા થઈ છે, કેમ હશે કેમ હશે, એક આધ્યાત્મિક કથા છે, અવતારવાદમાં બે મત આપણા પરવર્તે છે, વેદ એમ કહે છે કે ભગવાનનો અવતાર થતો નથી અજન્મા છે, અને પુરાણો અવતારવાદને જ ગાય છે, બે આપણા ને બે વિરોધાભાસ, એક કહે છે ભગવાન અજન્મા છે અવતાર જ નથી થતો, અને પુરાણો અવતારવાદને ગાય, પણ બે મત સાચા છે, ભગવાન અજન્મા છે એ વાત હાસી છે, અને અવતાર લે છે એ વાત હાસી છે, દેહ જન્મે છે દેહમાં રહેવા વાળો જન્મતો નથી એ અજન્મા છે, કે ભાઈ રામદેવજી સીધા પિંગલે આવીને પોડી ગયા, રામદેવજી એક નહીં તમારો બધાનો આત્મા પિંગલે આવીને જ પોડી ગયો છે, દેહ જન્મો છે દેહની આરે આત્મા જન્મે તેને આરે મરવું પડે, તો અવતારવાદને સમજાવતા કબીર સાહેબે કીધું પ્રથમ તેજ તેજ કા તવન તવન કા પારા પારા કી રેખ રેખ કી રતિ રતિ કા કાન એટલે દસ અવતાર, રત્યે રમ્યા રત્યે રમાડ્યા રત્યે અલખ પુરુષને ઉપાયવા નિજ અજીતેના ચેલા બોલીએ ઓહંગ સોહમ શ્વાસ ઉશ્વાસા, એમાં નક્કીપણે નક્કી રૂપી માન નિવાસ રૂપી પિતા નિવાસે નિવાસ સોલવાલપળ એક રતિ કહે કબીર ભજો આ નામને તો તમારી થાય મુક્તિ, પ્રથમ તેજ તેજ તેજના અંબાર પારબ્રહ્મ પરમાત્મા પોતે, એમાંથી પહેલી ધારા નીકળી તે પ્રેમ, પ્રેમ છે ને એ પરિબ્રહ્મના પેલા ખોળાનો દીકરો છે, પ્રથમ તેજ તેજ કા તવન તવન કા પારા એટલે શ્વાસ ને ઉશ્વાસ, શ્વાસ ને તવન કા પારા પારા કી રેખ, આ શ્વાસ ને ઉશ્વાસ ને એક રેખામાં દોરી દે એ વચનરૂપી રતિ છે, શ્વાસો શ્વાસનું એક ઘર કરી દે એ
વચનરૂપી રતી છે. તો તમન કા પારા કઈ રેખ રેખ કી રતી, ઈ રતીય રેમા રતીય રમાડ્યા રતીય અલગ પુરુષને ઉપાયવા. ઈ રતી કા કાન એટલે દસ અવતાર, એ રતીય રેમા રતીય રમાડ્યા રતીય અલગ પુરુષને ઉપાયવા. આત્મપદનું પ્રાગટ્ય ગુરુ વચનમાંથી થાય છે. આત્મપદનું પ્રાગટ્ય ગુરુ વચનમાંથી થાય. આત્મપદનું પ્રાગટ્ય એ ભગવાનનો અવતાર. રામાવતાર જ્યારે થયો ત્યારે પણ તુલસીદાસને નરહરિ સદગુરુ મળ્યા, અને તુલસીદાસના ઘટમાં આત્મપદનું પ્રાગટ્ય થયું. એ તુલસીદાસ માટે રામનો અવતાર થઈ ગયો. અને રામની સામે બેહીન રામાયણ લખી હોય એમ લખી છે ને. હવે રામ કેદી થયા ને તુલસીદાસ તો હજી કાયલ થયા. બાબુ કાયલ થયા, કાંઈક 450-450 વર્ષની ગણતરી કરવામાં આવે છે. હમણાં જ તુલસીદાસ થયા ને રામ કેદી થયા, પણ રામની સામે બેહીન રામાયણ જેણે લખી. તુલસીદાસના ઘટમાં આત્મપદનું પ્રાગટ્ય થઈ ગયું. આત્મપદનું પ્રાગટ્ય થઈ ગયું. વ્યાસના ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થયું, જેણે 24 અવતારોની કથા કીધી. 24 અવતારોની કથા કીધી અને એમાં કોઈ ફેર નહીં, એક શબ્દનો ફેર નહીં, કાંઈ ન કહેવાય. અને રામાયણની વાહે તમે તિથિપત્ર વાંચો તો આ વારને આ તારીખે આ જંગલમાં આ ઠાકાણા હતા, ને આ વારને આ તારીખે અહીં હતા, ને આ વારે ને આ તારીખે રાવણને માર્યો, ને આ વારને આ તારીખે પાછા અયોધ્યામાં આવ્યા. ક્યાં સુધી લખ્યું છે કે આ આ સમયે માતા સીતાજી સગર્ભા હતા, ન્યા સુધી લખી નાખ્યું. એની દિવ્ય દ્રષ્ટિ તમે જુઓ, એની દિવ્ય દ્રષ્ટિ તો જુઓ. એના ઘટમાં આત્મપદનું પ્રાગટ્ય થઈ ગયું. હે, આ ભગવાનનો અવતાર છે. પણ બધી અનુભવની વાતો અટપટી. આ યોગ કળાની ગતિ છે જેણી, જો સદગુરુમ વેચે તો વેસાઈ જાય, પણ જો આપે કોઈ આવો હંસોહમની અંધાણી, આ વસનને પરખાવનાર કોઈ ગુરુ મળી જાય, ગુરુ મળી જાય તો આ સમજાય. તો જે ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય એ ભગવાનનો અવતાર કહેવાય છે. તો ક્યાં ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થાય, એના ભાવ કેવા હોય, એની હૃદયની વિશાળતા કેવી હોય, એની લગ્ની કેવી હોય, કેવા ઘટની અંદર ભગવાનનું પ્રાગટ્ય થાય છે, એ કથાઓ ઉપરથી જાણી લીધા જેવું છે, સમજી લીધા જેવું છે. ધનતેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, ધન્ય મીણલ દે માઈને મહારાજ, આ કેરા બીડ લેવ દાવો પીર રામ દે, રાજા યજમલ રણુ જાના રાજા, પુત્ર નો તો કાંઈ રાજદ્વાર, આ રાજા યજમલ રણુ જાના રાજા, પુત્ર નો તો કાંઈ રાજદ્વાર, આ સવાર થયું રાજા જંગલ દિશાયા, સામી મળી સાકરડી નાર, સામી મળી સાકરડી નાર, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, રાજા ને જોઈને પીઠ બતાવે, અજમલજી પૂછે એની વાર, આ
રાજાને જોઈને પીઠ બતાવી અજમલજી પૂછે ની વાર મારું મુખ જોવામાં બાદ તને હું છે આસુ કહે સાકરણી નાર આસુ કહે સાકરણી નાર ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય મીણલ દે માઈને મહારાજ ધન્ય તેરો ભાગ સદા ધણી ધ્યાવે ધન્ય મીણલ દે માઈને મારા. ધન્ય ભાગ તો એના વખાણો કે સદગુરુની દયાથી જે ઘટમાં આત્મપદનું પ્રાગટ્ય થાય એનાથી મોટો ભાગશાળી કોઈ એલા કરોડો રૂપિયા મળે એ ભાગ મોટું નથી, આબરૂ મળે એ ભાગ મોટું નથી. આબરૂમાં તો હલાડ જ છે હો, આબરૂ આ બહુ ખોટી એ ન થવું. ભક્તિ માટે કદાચ દેહને ખપાવી દેવો પડે ને તો ખપાવી દેવો. આબરૂનું શું આવે, આબરૂનું શું આવે? હે, આબરૂના પડીકા વાળીને તો કંઈક બિચારા વહી ગયા. હે, માનવાળા ને માભાવાળા ને પોઝિશનવાળા પત્તો ન લાગ્યો. આબરૂ નહીં, ભક્તિને માટે જીવનને ખર્ચો. મોટો ભાગ્યશાળી જે ઘટમાં આત્મપદનું પ્રાગટ્ય થયું એને ધન્ય છે. ધન્ય તેરો ભાગ સદા ધણીએ ધ્યાવે ધન્ય મીણલ દે માઈને મહારાજ પાન કેરા બીડલે વધાવો પીર રામદે. દાદા અજમલજીને માતા મીણલ દે પરમ ભક્ત હતા, પરમાત્માની શુદ્રદયના ભાવથી ભક્તિ કરતા હતા, પણ પોતાને પેટ કંઈ સંતાન નહોતું એટલે લોકો એનું મોઢું અપશુકન્યાળ ગણતા હતા. અજમલજી સામાં મળે ને લોકો ખેતર વાવવા જતા હોય તોય પાછા વળી જાય, સારા કામે જતા હોય તોય પાછા વળી જાય. એવું ઘણી વાર અજમલજીએ જોયું, પણ અજમલજીને એમ કે કંઈક કામકાજ હોય ને પાછા વળ્યા હોય. પણ એકવાર ઘેરે પ્રસંગ બની ગયો. સવારમાં લોટો લઈ મળ ત્યાગ કરવાને માટે જાય છે ને એનું જ વાસીદું કરનારી સાકરડીબાઈ સામી મળીને અજમલજીને જોઈને એકદમ મોઢું બગાડી ગઈ, પીઠ બતાવી ઊભી રહી ગઈ. અજમલજી કે ઊભી રે બેન, મારું મોઢું જોઈને તને શું દુઃખ લાગ્યું? કરે બાપુ, એવું હોય? અમારો નિશીવાડીમાં જન્મ, અત્યારના પોરમાં તમને ક્યાં મોઢું દેખાડવું? ખોટું બોલમાં તારા મોઢા ઉપર શરમ સાસેડ્યા નથી, તને કંઈક દુઃખ થયું? શરમમાં દુઃખમાં બેયના મોઢા સેરામાં ફેર આવે, ક્વોલિટી ફરે. શરમનું મોઢું બીજું હોય અને દુઃખ થાય એમાં મોઢું, એમાં બેયમાં ફેરફાર હોય. આ પેકિંગ પેકિંગ ફેર આવે, ફેર આવે. દુઃખનું પેકિંગ જુદું, હર્ષનું પેકિંગ જુદું. એ મોઢાના સેરા ઉપર બાપુ ખ્યાલ ન આવે? હે, ખ્યાલ ન આવે? ખોટું લાગ્યું હોય તો આમ હા એમ કંઈ એ નથી, કાંઈ નકલ કરવી, પણ એમ થાય. એવું બધું થાય, એવું બધું થાય. ખોટું ન બોલ. અને મારે તને કાંઈ દંડ નથી કરવો, તને કાંઈ દંડ નથી કરવો. મારે તો મારામાં હું ભૂલ છે એ સમજવું છે. અને ખરેખર આપને આપણી ભૂલ ન દેખાય, આપને દુનિયા આખીની ભૂલ દેખાય. દુનિયા આખીની ભૂલ દેખાય પણ આપને આપણી ભૂલ દેખાતી નથી. આપણી ભૂલ તો સદગુરુ દેખાડે. ભૂલને જોવી હોય, ભૂલને સમજવી હોય, ભૂલને સુધારવી હોય તો એવા સદગુરુના ચરણે જાવું. એટલે આપણા દેહમાં હું રોગ થયો છે એ વૈદ્યને ખબર પડે, તમને દુખે એટલી ખબર પડે હું રોગ છે એ વૈદ્ય જાણે, એમ આપણી ભૂલ શું છે એ સદગુરુ જાણે. આપણે દુનિયા આખીની દેખાય પણ આપને આપણી ભૂલ ન દેખાય. તો અજમલજી કે મારે સમજવું છે, મારે સમજવું છે. એટલે સાકરડીબાઈએ કીધું, બાપુ અમે તો નાના માણસ, કોઈ વેદશાસ્ત્ર પુરાણોનો અમારે અભ્યાસ ન હોય. અમારી તો એક એવી સાંભળેલી વાત છે કે સવારના પોરમાં જો
જેને પેટ પુત્ર ન હોય એ વાંજિયાનું મુખ જોવાઈ જાય તો દિવસ વાંજિયો જાય. ખેતર વાવવા જાતા હોય ને જેને દીકરો ન હોય સામો મળે તો આપણું ખેતર વાંજિયો રીએ. સારા કામે જતા હોય તો આપણો પ્રસંગ વાંજિયો રીએ. તો જેને દીકરા ન હોય એને કેટલું દુઃખ થાય ને. આ કઈ ગારાના ગળાતા નથી, આ તો ઈશ્વરની ગતિ છે. તો એવું ખરું, આ બધી મનની માન્યતા છે. ગણાય એમ કે દીકરો ન હોય પાણી કોણ પાય, જીવ અસરગતિએ છે. પણ જે એ નથી પાતા એનું કરો ને, નથી એ માનતા કરે છે. જે એ પંચાયતમાં ફરિયાદ કરે કે આ બધા પાંચસો પાંચસો દેવાનું કીધું, કોઈ ખોરાકી દેતા નથી. નથી એ માનતા કરે ને જે એ ફરિયાદ કરે, આમાં હક છે. તો હવે જલારામ બાપાનો દીકરો નહોતો, એની અસરગતિ થઈ છે. સદગતિ હાલો એ કયો શું થયું છે, સદગતિ કે અસરગતિ નહીં. પણ ભજન વિનાનો વાંજિયો જીવડો જેનું દિલ રહે છે દુભાતું, જીવડા જાણ જે આશે સમજણની બે વાતો, જે હૃદયમાં ભક્તિ ભાવરૂપી પુત્ર નથી જન્મો, એ ધૃતરાષ્ટ્ર જેવા હો દીકરે વાંજિયા છે. સો દીકરે વાંજિયા છે. ભજન વિનાનો વાંજિયો જીવડો જેનું દિલ કાયમને માટે દુભાતું રહે, ભજન વિના તમારે કોઈ દી શોક મટવાનો જ નથી, દુઃખ મટવાનો જ નથી. રામ ભજી લે કાંઈ ફિકર નહીં, તારા સબ દુખડા મટી જાવે કરેલા કરમ. બાપુ એ ભજન ગાયું ને, સબ દુખડા મટી જાવે કરેલા કરમ બળી જાવે, રામ સમર લે તો તારે કાંઈ ફિકર નહીં. સર્વ દુઃખ નિવારણ નામ છે, તરણ તારણ નામ છે. મહારાજ અમારી તો એક સાંભળેલી આવી વાત છે, એટલે એ તો હું કહું. હારે જગત મારા જવાના વેદ પુરાણ જેની પૂરે બાકી આ તો એક બધી આપણી મનની માન્યતા છે. એક નગર ની અંદર એક માણસ ને એવી અફવા ફેલાઈ ગઈ કે આનું મોટું હવારમાં જે જોવે એની નદી બગડી જાય છે. આ વાત ઠેઠ રાજા ઉધી હોય ગઈ. રાજા કે હું એમ ન માનો, હું મોઢું જોઉં ને મારો દી બગડે તો હાચો. રાજા એક દી હવારમાં કાવા કહુંબા નહોતા લીધા, ની માણસને બોલાવ્યું. માણસનું મોઢું જોઈને કુદરતી બન્યું એવું, કાવા કહુંબા નહોતા લીધા. ને ભાઈ પરબારા કઈક મોળા હામા સારાવ્યા કુટુંબમાંથી, બાપુ જલ્દી જાઓ ફલાણા ભાઈને આમ થઈ ગયું. બાપુ ઉપડ્યા ભાઈ કહુંબો લીધા વિના, નો ચા પાણી મળ્યા, ન્યા તો મરણ થયું હોય, ન્યા તો કાંઈ કોરા બુંગણમાં બેહવાનું હોય. આખો દી અમનમ થયો ને બાપુનો પીથો હોય ગયો. આવીને કે ઓને ફાંસીને સજા કરી દો, મારી દિશા તો એમ બધાને થતી છે. ફાંસીનો હુકમ સીધો, માણસને ફાંસીએ ચડાવવા લઈ ગયા. ફાંસીએ ચડાવે એટલે એને પૂછવામાં આવે
કે કાંઈ ઈચ્છા, ખાવું પીવું કોઈને મળવું, કે આ મારી ઈચ્છા છે મહારાજાને મળવું, બે હારે બે વાત એની હારે કરવી છે. લોકોએ કીધું ગોલાને ફાંસીની સજા કરી બાપુ, તમારી યારે મુલાકાત માગે છે એટલે રાજા નહીં જવું પડે. રાજા ગયા કે બોલ ભાઈ શું કામ છે? કે બાપુ મારું મોઢું અપશુકન્યાળ હશે કદાચ, મારું મોઢું જોઈને કદાચ એક દી તમને કાવા કહુંબાગ સા પાણી ન મળ્યા એટલું જ ને, પણ તમારું મોઢું જોઈને મને ફાંસીની સજા થઈ એનું હું? તમને તો કાવા કહુંબા ન મળ્યા પણ તમારું મોઢું જોઈ અને મને ફાંસીની સજા થઈ, આમાં વધારે કેનું ખરાબ? એ અપશુકન્યાળ મોઢું કેનું? તો જીવણ બાપાને ભીમ સાહેબે શિખામણ આપતા કીધું કે જીવણ ભક્તિ વિનાનો નરભૂત છે, સામો મળ્યો નહીં સારો, ધીક ધીક એની જનેતાનો જાયો, નકામાનો નૂર ગુમાયો. કલ્યાણ સાહેબ કહે છે ભક્તિ વિનાનો નર ભૂત છે, હામો મળ્યો નહીં સારો. જે હૃદયમાં ભક્તિભાવ નથી અને પંચભૂતના દેહનો જેને વળગાડ થયો છે, એ હામો મળ્યો નો સારો. જે વિષયના આસક્તિમાં પડેલો જીવ છે એનો સંગ ભૂલે સૂકે ન કરવો, નકર આપણું જીવન બગાડશે. કુસંગીના સંગે રે બુદ્ધિ બગડે ખરી, મણે એક દૂધમાં જેમ સાટો પડી જાય એક સાસનો, એવા કુસંગીના સંગે જરૂર બુદ્ધિ બગડે. જાકો નહીં પ્રભુ સે પ્રીત સોય અજ્ઞાની, જેને પ્રભુથી પ્રીત નથી તે અજ્ઞાની છે, પણ જેને હરિ આયરે પ્રીત બંધાણી છે એવા સંતનો નેડો કાયમને માટે કરી લેવો, એનો નેડો કાયમને માટે કરી લેવો. જાકો પ્રભુ સે પ્રીત સોય નિર્બંધ હે, સોય સંતન કે સંગ સદા આનંદ હે, અખંડ સાહેબજી કો નામ ઓર સબ ખંડ હે, ખંડિત મેરુ ને સુમેર બ્રહ્મંડો સબ ખંડ હે. જેને પ્રભુતી પ્રીત છે એવા સંત નિર્બંધ છે, એવા સંતોની સંગે કાયમને માટે આનંદ રહે છે. સંસળ મનને થીર રાખો અમૃત ગંગ હે, સંસળ મન થીર રાખો ભક્તિ કો રંગ હે, ઉલટ સુલટ ભર પી ઓ અમૃત ગંગ હે. સંસળ મનને નામમાં થીર રાખ એ ભક્તિનું અંગ છે. ઉલટ સુલટ ભર પી ઓ અમૃત ગંગ હે, હર શ્વાસે શ્વાસે નામનું પાન કર્યા અમૃત છે, આથી અમૃત બીજું કોઈ જુદું નથી. કહે કબીર સત સત જગતના રંગ તો પતંગ હે, અખંડ સાહેબજી કો નામ ઓર સબ ખંડ હે, ખંડિત મેરુ ને સુમેર બ્રહ્મંડો સબ ખંડ હે. પ્રભુથી પ્રીત છે એવા મહાપુરુષોનું મુખ જોતા તો જેને દેખીને આપણા નેણા ઠરે, એવા વસન વિવેકી સાદરે સલુણા, જેને દેખીને આપણા નેણા ઠરે, હંસા નેણા ઠરે ને નાભી હશે. જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ હેવા સંત છે, ભમરીના જેવી જેની ભાવના કરીને રૂપ પોતાના રાજી થાય દુર્લભ હેવા સંત છે. જેને જોતા નેણા ઠરે નાભી હશે એવા સંત મળવા દુર્લભ છે, જેને પ્રભુથી પ્રીત બંધાણી છે. જો સુકન કેળવી લેવા હોય તો સંતનો સંગ કરી લેવો, અપશુકન કાયમ મટાડી દેવા હોય ને ભાઈ તો સદગુરુ સંતનો સંગ કરી લેવો. અને હારામાં હારું મુહૂર્ત કયું કે સુરતમાં મુહૂર્ત નિરખલે, પાયા પૂરણ જેની ખબર પડી, મનવા ઝંપી લેને હરી હરી સાસુ નામ સાહેબનું સમરો, જે કીર્તારે તમારી આવી કાયા ગળી, જેટલી વાર તમારી સુરતમાં ગુરુની મુહૂર્ત રીએ એનાથી મુહૂર્ત કોઈ હારું નહીં. કાળસો ઘડિયામાં મજો આવી જાય, કાળસો ઘડિયામાં જલસો પડી જાય, નગર બાધે તઈ શુભ હોય કોઈ જોતું નથી, શુભ ઝોઘડિયામાં માથા ફાડી નાખ્યા હોય એ બધી વાત જવા દો. કાળસો ઘડિયામાં મજો કરી લેવો હોય તો સુરતમાં મુહૂર્ત ની રખ લે, સુરતમાં મુહૂર્ત ની રખ લે, પાયા પૂરણ જેની ખબર પડી, મનવા જંપી લે હરી હરી. અજમલજી સમજી ગયા, જંગલ દિશા જતા હતા બંધ રાખી અને તરત પાછા વળી ગયા. હવે મળ ત્યાગ કરવા જતા હોય એમ પાછું વળાય? કોઈ જ નહીં, તાગાજ છે. ગમે એવી અકોણી હાહું હોય તો કળશે જવાનું ના પાડે, ના પાડે એ જઈ આવો, એમાં ના પાડે કોઈ.
ગમે એવો શેઠ હોય, ક્યાંય આકા પાસો ન થવા દે, પણ સાહેબ કળશીએ જાવ કે સાહેબ ભાઈ એમાં ના પાડે કોઈ. હે, અજમલજી પાછા વળી ગયા. આધ્યાત્મિક કથા છે. અજમલજી મળ વિક્ષેપને આવરણ ટાળવાને માટે બાહ્ય દ્રષ્ટિએ ભમતા હતા, પણ બાહ્ય દ્રષ્ટિએ ગમે એટલા ઉપાય કરો મળ વિક્ષેપને આવરણ ટળે નહીં, અને મળ વિક્ષેપને આવરણ ન ટળે ત્યાં સુધી રામદેવજી સ્વરૂપ આત્મપદનું પ્રાગટ્ય ન થાય. મળ વિક્ષેપ ટાળવા હોય તો પહેલું સાધન સેવા સાકરડીબા, એટલે સેવા ભક્તિ. સેવા ભક્તિ કરો તો મળ વિક્ષેપને આવરણ ટળે. મળ એટલે મનનો મેલ, એનાથી વિક્ષેપ થાય છે, અને એ જ ભક્તિ માર્ગમાં આવરણરૂપ છે. એ સેનાથી ટળે? સેવા ભક્તિ. સાકરડીબાઈ એટલે સેવા ભક્તિ. પણ સાકરડીબાઈ રાજાઓથી, મોટાઓથી, થઈ બેઠેલાઓથી મોઢું મળે છે, કારણ કે સેવા એ ન કરી શકે ને. મોટા શેઠ હોય તો 5,000 રૂપિયા ફાળામાં દઈ દે, પણ રકાબી પ્યાલાથી ન ઉપાડી શકે, એ સેવા કરી શકે? ગુરુના પગ દબાવ હોય તે દબાવે કે હે નોકરને કહે બાપુને પગ દબાય, નોકરને દબાવે તો નોકરને બાપુને પગ દબાવે એનું ફળ મળે, ને શેઠ પૈસા દે એનું મળે, ને શેઠ કોરે કોરો, શેઠને કાંઈ ન મળે, કાંઈ ન મળે. આ તો માન મોટાઈ મેલીને સેવા કરે ને એનું કામ છે. અને એનો પાઠ ભગવાન કૃષ્ણએ આપને ભણાવ્યો છે કે રાજસુ યજ્ઞની અંદર ભગવાન કૃષ્ણએ પતરાવળા ઉપાડ્યા કે ન ઉપાડ્યા? ઉપાડ્યા ને. રાજસુ યજ્ઞની અંદર ભગવાન કૃષ્ણએ પતરાવળા ઉપાડ્યા છે. આપને બોધ આપ્યો છે કે હું સેવા કરતો હોય તમારે શેનો માભો, તમે કેટલાક મોટા, કેટલાક મોટા ને તમારે શેનો માભો ભાઈ. હે, આપને પાઠ ભણાવ્યો છે, શીખવાડ્યું છે. સેવા ભક્તિ થકી મળ વિક્ષેપને આવરણ ટળે છે એ અજમલજીને સમજાઈ ગયું, એટલે તરત જ પાછા વળી ગયા છે. અને ઘેરે જઈને માતા મીણંદેને કહે છે કે દેવી, આપણું અપશુકનિયાળ મોઢું કેમ મટે, એને માટે મારે શું કરવું જોઈએ? મીણલ દેને જઈ વાત સુણાવી, વાંજિયા મેણું ટળે કેણી વાર, મીણલ દેને જઈ વાત સુણાવી, વાંજિયા મેણું ટળે કેણી વાર, રણછોડ રાય ના દીદાર કરો તો વાંજિયા મેણું ટળે એની વાર, વાંજિયા મેણું ટળે એની વાર, ધનતેરો વાગ્ય સદા ધણી ધ્યાવે, ધન્ય મીણલ દે માઈને મહારાજ, કેરા બીડ લે વધાવો પીર રામ દે. મીણલ દેને જઈને વાત સુણાવી, વાંજિયા મેણું ટળે કેણી વાર. ભક્તિ કરવાને માટે ગામ પર્યાણ કરવાની જરૂર નથી, કુટુંબ પર્યાણ કરવાની જરૂર નથી, બની શકે તો ઘર પર્યાણ કરવાની જરૂર છે. કે ભાઈ આપણે ભક્તિ માર્ગે હાલવું છે, ભક્તિ માર્ગે હાલવામાં લોકો કદાચ આપણે મેણા બોલે, ટાઈમ બિન ટાઈમ આપણે ત્યાં કોઈ અતિથિ આવે તો એનો આપણે સત્કાર કરવો પડે, ઘર પર્યાણ થઈ ગયું હોય તો ભક્તિ કરવામાં મજા આવે. ને એમ કહેવાય છે કે નર નારીના એક મતા એની સૌદ લોકમાં, છતાં પણ ભાઈના હેત ને માયના કહેત તો અર્ધા સોનાન અર્ધી રેત. એક મત છે એની સૌદ લોકમાં સત્તા છે.
એટલે ઘર પર્યાણ થાય તો કરી લેવું તો વાંધો ન આવે, નકર હું થાંભલી વાકી હોય ઘર પાડે, થાંભલી વાકી હોય તો ઘર ઘર પાડે. ભગત ભાવિક હોય ને બે પાંચ અતિથિઓને લઈને ઘેરે જાય, ક્યાં ગઈ કે શું છે, સા કર્યા બે અતિથિ આવ્યા અટાણમાં, હજી વાસી કામ કરીને નવરા ન થયા ને સા કહે છે, ખાંડ થઈ રહી છે, ખાંડ થઈ રહી એટલે આવી દઉં, લ્યાવો બિહારો મહેમાનને ખાંડ લઈને આવ્યો, સામે લો ક્યાંથી મેલે ભૂખ્ય થઈ રહી છે, હવે આવા બે કામ કાઢે ઓલા મહેમાન કે ભાઈ અમારે બસ હોય જાય, હા એને બિસારાને જાવ, આ લપડા મેલે નહીં, થાંભલી વાકી ઘર પાડે બાપુ ઘર પાડે. એટલે એવું નથી ક્યાંક થાંભલા વાંકા હોય, ભાઈ આવો થાંભલી નો ક્યાંક થાંભલા વાંકા હોય, એ તો બોલી બધું પાડે, થાંભલા વાંકા હોય ને એ બધું પાડે, છતાં એકમત થાય તો કરવો, એકમત થાય તો કરવો, અને કદાચ ઘર પર્યાણ ન થાય તો ઘટ પર્યાણ પાકું કરી લેવું, બાકી લીધી વાતને મૂકવી નહીં, કારણ કે કેટલાય જન્મની કમાઈ ભેળી થાય તે મનુષ્ય અવતારને મનુષ્ય અવતારમાં બ્રહ્મ દર્શન કરવાનો યોગ બતાવનાર ગુરુ બાપુ, કેટલાય સમયના જન્મના કમાઈ ભેળી થાય ને તે લીધી વાત મૂકવી નહીં, ઘર પર્યાણ ન થાય તો કાંઈ નહીં, ઘટ પર્યાણ કરી લેવું અને જાહેર પડી જવું, કહી દેવું કે મને ચા પીવા લઈ જવું એટલે લઈ જાય, જો હું મારી ગીર નહીં લઈ જાઉં, મારે ત્યાં કૂતરું કહી દે, સોખું કહી દેવું, બીજું તો શું કરવું, હે પણ ભક્તિ કરી લેવી, ભક્તિ કરી લેવી, કારણ કે કેટલા જન્મની કમાઈ આવા બધા યોગ થાય છે, આવા બધા યોગ થાય, મોટા મોટા સંતોને એવું હોય છે. સંતુકારામના પત્ની બહુ મગજના આકરા હતા, બહુ આકરા હતા, અને આ તો એકદમ ભગતને ભોળા માણાને પર ગરજુ, કોકની વાડીએ ગયા ને શેરડીનો અને આખો આવડો મોટો ભારો દીધો, ભગત લઈને આયલા આવે ને રસ્તામાં છોકરા માગે, ભગત પાસે છોકરાને ખબર કે એ દેહે બાપુ એક બટકો લેન બટા, લાંબી બજાર અને હમીજ ભગતની ખડકીને એના ધર્મપત્ની બેઠા બેઠા જોવે કે ગામના છોકરાને શેરડી દેતા, હવે ઘર પાસે આવ્યા તે ખાઠો વધ્યો, તુકારામના પત્ની ખરેખરા ખીજાઈ ગયા, ભગતના હાથમાંથી આઠો લઈને ઊભા બૈડામ ઠોક્યો અને હાઠાને થઈ ગયા બે ભાગ, તુકારામ કે સારું થયું લે આમ થાય, બે ભાગ કરવા તો અડધો તું ખા ને અડધો હું ખાવ, આતે હું પૂછડું ખાવ ને તું થડિયું ખા. મોટા પુરુષો ને ભાઈ એવી તકલીફ હોય એવું કાંઈ નથી, આ તો લેણ દેણના સંબંધ છે ને બધા, આ બધા લેણ દેણના સંબંધે જ બળવું ભેળું થાય છે, ને આપણે હગાવાલા હેતુ મિત્રો જે મળે ને એ આપણી કમાઈ પ્રમાણે જ મળે, જેવું તાળું હોય ને એવી સાવી હોય, સમજાય ને, કોઈ ત્રણ ખૂટાની સાવી હોય, કોઈ ચાર ખૂટાની સાવી હોય, તમારા તાળા પ્રમાણે જ સાવી ગોઠવાયેલી હોય, તમારી કમાઈ હોય ને એવા જ હગાવાલા મળે, પછી તમે છોકરા માટે 17 ઘર ફરો, 18 ઘર ભરો, 50 ઘર ફરો, પણ નક્કી જ્યાં તમારો લેણ દેણ હોય ને ત્યાં નક્કી થાય, ને પછી તમે એમ કહો કહો હો 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 રાફડા ફોડીને હરપ નીકળ્યો, પણ એ નીકળવાનો જ હતો, નીકળવાનો જ હતો, એ તો કર્મનો કાયદો બાપુ અટળ છે, ત્યાં કાંઈ હાલે નહીં, કોઈનું ડાપણ કાંઈ નથી આવતું, માટે કુદરત જે સ્થિતિ આપે એ સ્થિતિને એની દયા માનીને એનું ભજન કરી લેવું, જે સ્થિતિ આપે ને એ સ્થિતિને એની કૃપા માની અને ભજન કરી લેવું, ઈડાયો સાધક, ઈડાયો સાધક. સંન્યાસી મહારાજ જંગલ માર્યે પ્રભુ ભજન કરે, અપરિગ્રહ સાધુ કોઈની ઈચ્છા ન કરે, પણ એક સેવક રોજ દૂધ પાવા આવે, મહારાજ અપરિગ્રહ સાધુ કોઈ પા માગે નહીં, પહેરવાની ધોતી હાવ ફાટવા આવી, એક દી રાતે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ હું ક્યાં કાંઈ બીજું માગું છું, મારો એક દેહ ઢકાય એટલું લુગડું મન ન મળે, એટલું ન દેતું, એવી આરાધના થઈ ગઈ. હવે ગામમાં ચોર લોકો ચોરી કરવા ગયા, ચોરી કરીને બાપુને
ઝૂંપડી પાસે આવીને બધો માલ બેંકમાંથી કાઢીને બેંકના ખોખા ફેંકી દીધા. અને એક બાઈની બેંક હશે તો ઓલા સડ્યા ટીખળે, તો ધો સફેદ ઘાઘરો હતો તો બાપુને ઝૂંપડીએ ટીંગાડતા ગયા. બાપુ સવારમાં ઉઠ્યા અને ઘાઘરો જોયો કે ઓહો ભગવાનની કૃપા, તો જો કોક સિવેલ ધોતી દઈ ગયું, કોક સિવેલ ધોતી તૈયાર થઈ ગયું. બાપુ તો નાઈ ધોઈ અને ઘાઘરો પહેરીને બેસી ગયા. બોલો શિષ્ય દૂધ લઈને આવ્યો અને દ્રશ્ય જોયું, બાપુ આ હું? કે શેલાજી ભગવાનની દયા તો જો, મેં સાંજે જ પ્રાર્થના કરી કે એક અંગઢકા એટલું કપડું ન મળે, ત્યાં તો કોક રાતમાં આવીને સિવેલી ધોતી અહીં મૂકી ગયું. બાપુ સિવેલી ધોતી નથી, અમારા સંસારી લોકો અમારી બાયુ બેનું પહેરી આ ઘાઘરો કહેવાય, આપણે પુરુષોએ ન પહેરાય. ક્યાં બાંધા હે સેવકજી, ક્યાં બાંધા હે? ક્યારેક વાઘાંબર, ક્યારેક પિતાંબર ને ક્યારેક આ ઘાઘાંબર. આપણે તો અંગ ઢાંકવું છે ને, હે, આપણે તો અંગ ઢાંકી લેવું છે ને. તો જે સ્થિતિ હોય એ સ્થિતિને ભગવાનની દયા સમજી અને જે ભજન કરી લે ને, એ ડાયો છે. અજમલજીએ ઘર પર્યાણ કર્યું. મિનલ દે કે પ્રભુ રણછોડરાયના દીદાર કરો તો વાંજિયા મેણું ટળે એની વાર. રણછોડરાયનું દીદાર કરો તો તમારું વાંજિયા મેણું ટળે. રણછોડ, રણ નામ કરજ થાય અને છોડ નામ છોડાવે. કર્મના કરજમાંથી છોડાવે એને કહેવાય રણછોડ. એનું દીદાર કરો તો તમારું વાંજિયા મેણું ટળે. જે ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થાય એનું મુખ સુકન્યાળ બની જાય છે. એના મુખના તો દર્શન લોકો કરે છે, એના મુખના તો લોકો દર્શન કરે છે. એટલે અજમલજીએ વારનો લગાડી એને માટે તરત જ પર્યાણ કરી નાખ્યું. ભક્તિ માટે પછી પર્યાણ ન હોય. આજ કહે પ્રભુ કાલ ભજુ, કાલ કહે ફિર કાલ, આજકાલ કરતે કરતે અવસર વીતે જાય જ કે કાલ ભજીશ, કાલ કે પછી ભજીશ, આના પર્યાણ ન હોય. આ કરી લેવાનું હોય. બે છોકરા ભણ્યા ને ત્રીજો ભણે તીકડે તંબુરો જ લઈ લેવો, કોઈએ લીધો નથી ને તારે ન લેવાય, એવા વિચારમાં ન રહે. જે હાથમાં સમય છે એનો સદવ્યય કરી લે ભાઈ, અને એને માટે કોઈ ગુરુની શાન લે, ગુરુની શાન લે. તરત રાજાએ દીવાન બોલાવ્યા, પ્રધાન બોલાવ્યા એની વાર. તરત રાજાએ દીવાન બોલાવ્યા, પ્રધાન બોલાવ્યા એની વાર. દસ વાગે મારે જાવું દ્વારકા, રણછોડરાયના કરવા દીદાર, રણછોડરાયના કરવા દીદાર. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, ઢોલ નગારા શરણાયું વાગે, બોલાવવા સૌ થયા તૈયાર. રાજાને વળાવી રયત પાછી વળી ગઈ, અજમલજી આલ્યા દ્વારકા મુજાર. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, મિણલ દે માઈને મહારાજ. પાન કેરા બીડ લે વધાવો ફિર રામ દે.
તરત રાજાએ દિવાન બોલાવ્યા, પ્રધાન બોલાવ્યા. એની વાર દિવાનને પ્રધાનને રાજકુટુંબને ભેળું કર્યું કે હું એવા કામે જઈ રહ્યો છું કે કાં અર્થ સાધવો ને કાં દેહ પાડવો, આ નિર્ણયથી જાઉં છું. ને જે કામે જઈ રહ્યો છું એમાં મારું અને પ્રજાજનોનું સર્વનું કલ્યાણ રહેલું છે એવા કામે હું જાઉં છું. મને પ્રેમથી રજા આપો, મારા કાયદા કાનૂન પ્રમાણે રાજ ચલાવજો, પણ આ મારો નિર્ણય છે. અર્થ સાધવો કાં દેહ પાડવો, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરના કામજોને પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતું લેવું. હરિનો માર્ગ સુરવીર અડગ મત્તાવાળાનો છે, કાયરનું કામ નથી, કાયરનું કામ નથી, માઇક આંગલાઓનું કામ નથી, આ તો જે અડગ મત્તાવાળા છે. 10 વાગે મારે જાવું દ્વારિકા, રણછોડ રાયના કરવા દીદાર. 10 વાગ્યાનું હું મુહૂર્ત આવ્યું હતું, 10 વાગ્યાનું મુહૂર્ત આવ્યું હતું, પણ નવધામાં એનું દર્શન નથી. નવધા ભક્તિની ઉપર 10મી ભક્તિમાં એનું દર્શન છે. નરસિંહ મહેતાએ ના પાડી, નવધામાં નહીં નિવેડો, 10ધામાં દેખાશે, અશ્વો રસશે એની પાસે, કોઈ પ્રેમીજનને પાસે. સાંભળ સજની, ધ્યાન ધરીને, આજે અનુપમ ડીઠો, જે ડીઠો એ જોયા સરખો, અમૃત કરતા અતિ મીઠો. નવધામાં નહીં, નવધાની ઉપર 10મી ભક્તિની ભાન કરાવનાર કોઈ સદગુરુ મળે તો એમાં એનું દર્શન છે, એમાં એનું દર્શન છે. નિજ ભક્તિ તો કોક વિરલા જાણે, નવધામાં સબ જુગ કરત, કમાય અબમન સેતી લે મેરા ભાઈ. ત્રિકમ સાહેબ કહે છે, જપ તપ તીરથ જોગ જુગત ના કહો, ક્યાં લગી કરણી જાય, તીનું દેવને 10 અવતાર થયા, વાંકી ખબર ન પાય. અબમન ચેત લે મેરા ભાઈ, જલખંડ વ્રહમંડ ઇંડ લગી માયા, તીનું 5કી માહી. પણ એમાં એક અરધ ને ઉરધ વસે રૂપ વચન કા, અરધ ને ઉરધ ઉપર ને નીચે, આવા અનંત બ્રહ્માંડોને સંપુટ કરીને રહેલું જે તત્વ, એ કોઈ શ્વાસોશ્વાસે સમાય. અબમન ચેત લે મારા ભાઈ, આ 10મી ભક્તિની શાન છે, શાન છે. આને માટે સદગુરુના શરણ ગ્રહી લે, મનચિત ચરણોની માય, સત્રિકમ ખીમને ચરણે, જ્યારે આવી ગ્રહી ટેક થઈ ગંપાય. અબમન ચેતી લે મેરા ભાઈ, 10 વાગ્યે એટલે 10મી ભક્તિમાં એનું દર્શન છે. મહારાજાનો વિચાર જાણી પ્રજાજનો એ રાજકુટુંબે, દિવાન પ્રધાને રાજના કારભારીઓએ વિચાર કર્યો કે મહારાજા જે માટે જાય એમાં બધાનું કલ્યાણ છે, માટે કંઈ બંડ નહીં કરવાનો, પ્રેમથી વળાવો. આપણા કુટુંબમાંથી, આપણા ઘરમાંથી ભક્તિ માર્ગે કોઈ હાલવા તૈયાર થાય ને તો બંડ નહીં કરતા, એને બહાલી આપજો અને કહેજો કે ભાઈ કરી લીધા જેવું આ છે તે બરાબર માર્ગ બગડ્યો છે, પણ એના માર્ગમાં ખાડા ખોદવાનો ધંધો નહીં કરતા. કુળની અંદર એક પુરુષ થાય ને 71 પેઢીને તારે બાપુ, હે વણ લોભીને કપટ રહીત, જેણે કામ ક્રોધને બાળ્યા, ભણે નરસૈયો આવા સંતનું દર્શન કરતા, કુળ 71ને તારા બહાલી આપજો, પણ બંડ નહીં કરતા. ઈશ્વર ભક્તિ કરનારને બંડ ન કરવો, એને બહાલી આપવી કે ભાઈ આજ કરવાનું છે, આજ કરવાનું છે, આજ કરી લીધા જેવું છે, પણ પાછો નહીં વાળતા. ગાજતે વાજતે અજમલજીને વળાવ્યા છે, સીમાડા સુધી પ્રજાજનો વળાવવા ગયા. ત્યાં સુધી અજમલજીનું ધ્યાન ઘડીક રણછોડરાયમાં, ઘડીક પ્રજાજનોમાં, ઘડીક રણછોડરાયમાં, ઘડીક પ્રજાજનોમાં. સીમાડે જાતા પ્રજાજનો પાછા વળી ગયા અને રણછોડરાયમાં તાર લાગ્યો. 25 કલાકનો સીમાડો છે, તમે ધ્યાન સમરણમાં બેહો 25 કલાક સુધી તમને સંકલ્પ વિકલ્પ હેરાન કરે. કરવું છે સમરણ ન થાય ને બીજા જ વિચારો આવે, સમરણ કરવું છે ન થાય ને બીજા જ વિચારો આવે, તા તો સાધક ઠાકી જાય, કારણ કે સેકન્ડ ગણાતી હોય. માં 25 કલાક કઈ થાય, 5 મિનિટ નો જાય અહીંયા, તા તો સાધક કંટાળે. હવે અઠે દ્વારિકા જેમ થાય એમ હોય જા નહીં,
ડૂબી જાય. પોણી કલાકનો સીમાડો છે, સ્થિરતા જો પકડી લે તો ધીમે ધીમે સંકલ્પ અને વિકલ્પ સમતા જાય ને એમ તાર સંધાતો જાય. અજમલજીનો તાર રણછોડરાયની અંદર સંધાઈ ગયો અને સંધાઈ જતા શું થયું, શું થયું? રાજા પ્રભુનું સ્મરણ કરતા ભૂલી ગયા છે કાંઈ દેહનું ભાન. રાજા પ્રભુનું સ્મરણ કરતા ભૂલી ગયા છે કાંઈ દેહનું ભાન. રણછોડરાયે કર વધારી રેવત ખેલાવ્યા દ્વારકા મુજાર, રેવત ખેલાવ્યા દ્વારકા મુજાર. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, ધન્ય મીણલ દે માઈને મહારાજ. પાન કેરા બીડ લે વધાવો પીર રામ દે. રાજા પ્રભુનું સ્મરણ કરતા ભૂલી ગયા છે દેહનું ભાન, ત્યારે રણછોડરાયે કર વધારીને રેવત ખેલાવ્યા છે દ્વારકા બજાર. ભગવાને કૃપા કરી ઘોડા સહિત દ્વારકાના પાદરમાં મૂકી દીધા. તો આપણે એવું વિચારીએ કે ભગવાન કરતા તો બધું થાય, અને ભગવાને લાથ લંબાવીને ઘોડા સહિત અજમલજીને દ્વારકામાં મૂકી દીધા છે. પણ બધી કથાઓ આધ્યાત્મિક છે, આધ્યાત્મિક છે. એનું સ્મરણ કરતા, એનામાં એકાગ્રતા થઈ તો પરમાત્મા કૃપારૂપી હાથ લંબાવી ઘોડા સહિત, એટલે મન, મનથી તમે સ્મરણ કરો છો ને, મનથી કરો ને સ્મરણ. શેનાથી કરો? મનરૂપી ઘોડા ઉપર બેહીન દ્વારકા જવાનું પ્રયાણ કર્યું છે. મનથી તમે સ્મરણ કરી છો, મન સહિત તમને એના સ્વરૂપમાં સમાવી દે, મન સહિત તમને એના સ્વરૂપમાં સમાવી દે. પછી પંથતા ઇથ્યા પરિપૂરણ, નવધા નામ મીટાયો, દસમ દશા આવી દલ ભીતર, ત્યારે અનેક હતો એકમાં સમાયો. ગુરુ મળ્યા સહજમાં, અમને સતનો શબ્દ સુણાવ્યો, સોરાસીનો રાહ સુકાવીને આ અખંડ ધામ ઓળખાયો. એટલે જેના ઉપર ગુરુની કૃપા થઈ, આ ધ્યાન સમરણની એકાગ્રતા થઈ, એ સહજમાં દ્વારકા પૂગી ગયા. બાકી કેટલા એના ઘોડા લાઈદ કરી ગયા, હજી દ્વારકા નથી આવ્યું. એમ દ્વારકા ન આવી જાય બાપુ, હે? કંઈક મહેનત કરી કરીને થાકી ગયા, પણ અહીંયા ક્યાંય પત્તો લાગતો નથી. એ તો સેલાઈથી ને જલ્દીથી પહોંચી જવું હોય તો જ્ઞાન માર્ગ એ જ ઉત્તમમાં ઉત્તમ છે. જેને વેદ માર્ગ કહેવામાં આવે છે, જ્ઞાન માર્ગ કહેવામાં આવે છે, જેને વિહંગ માર્ગ કહેવામાં આવે છે, ઈ માર્ગે સાધકની જલ્દીથી ગતિ થાય છે. તો વિહંગ માર્ગ શું, જ્ઞાન માર્ગ શું, કે જ્યાં સાધકની જલ્દીથી ગતિ થાય, કે સોહમ સોહમ સદા બોલ રી મેના, હોતા હૈ અષ્ટ પહર એહી વેદ કા કહેના. વેદનું આ કેવું છે, આ સ્મરણથી આ ધ્યાનથી સાધક સેલાઈથી મુકામ સુધી પહોંચી જાય છે, વહેલી તકે પૂગી જાય છે, જેને વિહંગ માર્ગ કહેવાય છે. અજમલજી દ્વારકાની બજારમાં, દ્વારકા નગરની અંદર ખળભળાટ છે. દેહ દ્વારકા નગરી છે, એને ઇન્દ્રિયો અને એના દેવતાઓ નર નારી મળીને કોલાહલ કરી રહ્યા છે. દ્વારકા નગર ના નર નારી મળીને
બોલાલ કરે છે અપાર દ્વારિકા નગર ના નર નારી મળીને બોલાલ કરે છે અપાર જાગ્રત થઈ અજમલજી જુએ કઈ નગરી માયો આજ કઈ નગરી માયો આજ ધનતેરો ભાગ્ય સદા ધણી દ્યાવે જાગ્રત થઈ અજમલજી જુએ દ્વારકા નગરી સે તો આજ તરત રાજાએ પલાણ ઉતાર્યા મંદિરે આવ્યા મહારાજ મંદિરે આવ્યા મહારાજ ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય મીણલ દે માઈને મહારાજ કેરા બીડ લે વધાવો પીર રામ દે દ્વારકા નગરના નર નારી મળીને કોલાહાલ કરે છે અપાર જાગૃત થઈ અજમલજી જુએ કઈ નગરીમાં આવ્યું જ્યાં જોવેતા તો જ્યાં જવું છે એ દ્વારકા નગરી તરત રાજાએ પલાણ ઉતારી નાખ્યા કારણ કે પંથ પૂરો થયો પછી પલાણની શું જરૂર મુકામે પહોંચી ગયા જેના પલાણ ઉતરી ગયા એની વાતું સાંભળો એ શું કહે પલાણ ઉતરી ગયા એ શું કહે છે હે કે હમને બ્રહ્મ વિચારા હમારા પંથ હે ન્યારા ન્યારા માળા મણિકા અમને ફેરે પુસ્તક ગ્રંથ વિચારા ઠામ જાત્રા અમને જાવે ભટકે નહીં સંસારા અમને બ્રહ્મ વિચારા હમારા પંથ હે ન્યારા ન્યારા કભી નહીં કપડા રંગે કભી નહીં મુંડ મુંડાવે કભી નહીં જટાબડાવે છોડ્યા સભી આચારા હમને બ્રહ્મ વિચારા અમારા પંથ હે ન્યારા પૂજા ક્રિયા વ્રત સમાધિ કરતવ છોડ્યા સારા જપ તપ કશું ન કરીએ એક ભાવ અમારા સારા તો કાંઈ ન કરો તો હું કરો છો કે દિન અરુ રાત મગનવો રેવે મન મોહન પરવારા પ્રેમના પ્યાલા ભરી ભરીને પીવે ઓહી કામ અમારા રાત ને દિવસ તે નામમાં મગ્ન બનીને રહું છું સીત અમારા જીસે લગ્યા ઓહી અમારા પ્યારા સુરતા ઉનકે સન્મુખ રખી એટલે આનંદ હોય અપારા કે તમે ઢાંકીને વાત કરી સીત અમારા જીસસે લગ્યા તો કિસસે સુરતા ઉનકે સન્મુખ રખીએ તો કિન કે કે સોહમ શબ્દ સિદ્ધ કર્યા મન અંદર સોડ્યા સભી વિચારા એક બ્રહ્મ ઓર દ્વિત્યા નાસ્તી ઓહી શબ્દ લલકારા સંસાર કા તો જૂઠા ઝઘડા આવત નહીં નિસ્તારા જ્ઞાન નાવ મેં બેઠકે સંતો જ્ઞાનીને ભવ થાયર્યા ઓહો આજે ના પલાણ ઉતરી ગયા હે નગર પલાણ ઉતરે એમ નથી સો સંડી કરી હવે હજાર સંડી સહસ્ત્ર સંડી કરવી છે લક્ષ સંડી કરવી છે જરા ફાળાની મદદ કરો તો કરોડ સંડી કરવી છે સો સંડી કરી સહસ્ત્ર સંડી કરી લક્ષ સંડી કરી કરોડ સંડી કળી તોય અવળ સંડી પાસી જ ન વળી તોય અવળ સંડી પાસી જ ન વળી પલાણ ઉતરે એમ જ નથી ભાઈ ગંગા સતી કે કાળ કરમને સ્વભાવને જીતવો આ મોટી વાત છે આ ત્રણેય મહાન વસ્તુ છે કર્મ કર્તૃત્વ ભાવ છૂટવો એ કોઈ નાની સૂની વાત નથી
આ તો જેને સદગુરુ મળ્યા ને એના પલાણ ઉતરી ગયા, એના પલાણ ઉતરી ગયા, બાકી ઉતરે એમ જ નથી. પલાણ ઉતારી બપોરનો સમય થઈ ગયો છે. અજમલજી સીધા ભગવાનના મંદિર તરફ પ્રયાણ કર્યું છે. બપોરનો સમય છે. પૂજારી લોકો ભગવાનને થાળ ધરાવી અને સ્તુતિ કરી રહ્યા છે. અજમલજી રજવાડી પોશાક પહેર્યો છે, માથે નવઘરું પાગ રહી ગયું છે, પગમાં મારવાડી મોજડી રહી ગઈ છે, માથાથી એક હાથ ઊંચું ભાલું હાથમાં રહી ગયું છે. ને જેમ ગાંડો માણસ દોડતો જાય એમ તડબડપાટ કરતા અજમલજી ભગવાન રણછોડરાયના મંદિરમાં મોજડી કાઢ્યા વિના ઘૂસી ગયા, ઘૂસી ગયા. સપન ભોગ ના હરીને થાળ ધરેલા, મોજડિયું કાઢી નહીં લગાર, સપન ભોગ ના હરીને થાળ ધરેલા, મોજડિયું કાઢી નહીં લગાર, મંદિરમાં જઈ હરીને ભાલું અડાડ્યું, વસન બાણ માર્યા પાર, વસન બાણ માર્યા પાર, ધન તેરો ભાગ્ય સદા ધણી દ્યાવે, ધન્ય મીણલ દે માઈને મહારાજ, પાન કેરા બીડ લેવો ધાવો પીર રામ દે. સપન ભોગના હરીને થાળ ધરેલા, મોજડીઓ પણ કાઢી નહીં લગાર, મંદિરમાં જઈ હરીને ભાલું ઓડાડ્યું, વચન બાણ માર્યા પાર, ભગવાનની સામે જઈને ઉભાર્યા, ભગવાને આવી ન કીધું, હૈસા નહીં, કાંઈ બોલ્યા નહીં, આંખનું મટકું માર્યું નહીં. અજમલજીને ખોટું લાગી ગયું કે ઘણી વારમાં મારો પંથ ખૂટાડી દીધો, અહીં પુગાડી દીધો, આટલી વારમાં મારો અપરાધ શું થયો કે ભગવાન મારી સામે જોતા નથી, કંઈ બોલતા નથી, આવ્યું એમ કહેતા નથી. એક જ વાર દ્વારકામાં અજમલજી ગયા અને ભગવાને આવ્યું એમનું કીધું ને ખોટું લાગી ગયું. આપણે રોજ મંદિરે જઈ નો ભગવાન બોલાવ્યો, કોઈ દે આપને ખોટું લાગ્યું? કેમ નથી લાગતું? કેમ નથી ખોટું લાગતું? આપણે મનથી ભગવાનને ખોટા માન્યા. અજમલજીએ ખોટાનો તમાઈને સમજાય, આપણે ખોટા ને આપણી ઉપાસના ખોટી એટલે ઉઘાડ નથી થતો, એટલે ઉઘાડ થતો નથી, કારણ કે મનમાં ખોટું જ ઠરાઈ ગયું છે. હે, ખોટું ઠસાઈ ગયું છે. કેટલાય ઘરમાં ભગવાનની પ્રતિમા પધરાવીને પૂજા કરતા હોય, ન્યા બેહીને પાછા વ્યાજના પૈસા ગણતા હોય, એને 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 બીકઈ ન લાગે કે આ ભગવાન ખીજાય ખરા, હરામના 5% શરમ નથી થતી, આ ભોંભેરો કરી દે ખીજા હે, ખબર છે કે આ ખોટા છે, એ થોડા કાંઈ કીએ, એ ખોટા કીએ. અને ભગવાનને આપણે છેતરતા નથી, આવ બે માંડવીના દાણા ધરીને સપન ભોગ નથી ગાતા, ધૈર્યા હોય કેટલા, બે જ માંડવીના દાણા ધૈર્યા હોય ને સપન ભોગ ગાય ને રાગે સડાવીને ગાય, મારા વિધ વિધના પકવાન જમો રે મારી પ્રેમની થાળી. હવે ભગવાન ડોકો કાઢે બે દાણા ધીર્યા હોય. હવે તમે હાથીએ હાકીને ઘીરે આવ્યા હો, હાથી હાકીને ઘીરે આવ્યા હોય, દુકાને જ ઘીરે આવ્યા હોય, અને તમારી ઘરવાળી થાળીમાં બે દાણા મેલીને પછી ગાય જમો, તો તમે શું કરો એ મન કયો? ના ના, શું કરો એ મન કયો? પ્રસાદી આપો કે ન આપો? આપો ને.
ભગવાન હારો છે, પ્રસાદી નથી આપતો. ભલાવાણા ભલાવાણા, હે ઠાકરને છેતરવાના, ઠાકરને છેતરવાના. નો આલે એવી હોપારી પૂજામાં ખોરી, નો આલે એવી વસ્તુ ભગવાન માટે, હે આમાં ક્યાં મેળ ઉતરે? નિર્માલ્ય ભક્તિ, નિર્માલ્ય ભક્તિ. અજમલ જેને ખોટું લાગી ગયું, એમ થયું કેમ ભગવાન બોલતા નથી મને, આવ્યો એમ કહેતા નથી, કંઈ બોલાવતા નથી, એટલે હાથમાં ભાલું હતું, ભગવાન હોય તો નહીં ગયા હોય ને, એટલે હાથ લાંબુ ભાલું કરીને કપાળમાં અડાડ્યું પ્રતિમાને. પૂજારી થર થર કંપવા લાગ્યા, કોણ છે ગાંડો, મૂર્તિ હમણાં ખંડિત કરી નાખશે, પણ કોઈને કહેવાની હિંમત હાલતી નથી, રાજા જેવો લાગે છે. હાથમાં આવું મોટું ભાલું, વખતે આમ લાંબુ કર્યું એમ આમ કરી દે, કોઈની કહેવાની હિંમત હાલતી નથી, બધા થરથર કંપવા લાગ્યા. અજમલજીએ તરત જ ભાલું પાછું લઈ લીધું, બે હાથની વચ્ચે ઊભું રાખી દીધું, આંખમાંથી સોધારા આંસુ ઓયા જાય છે, એકદમ હૃદયમાં પ્રેમ પ્રગટ્યો છે, દર્શનની તીવ્ર જિજ્ઞાસા જાગી છે, હૃદય વલોવાઈ ગયું, આંખમાંથી સોધારા આંસુ વહી જાય છે, ને ગદગદ કંઠે ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા, ને સ્તુતિ કરતા ભગવાનને કહે છે, દેખ પ્રભુ આજ તારે દ્વારે આવ્યો રણ છોડરાય, તું કેમ બોલે નહીં ભગવાન, તું કેમ બોલે નહીં ભગવાન, દેખ પ્રભુ આજ તારે દ્વારે આવ્યો રણ છોડરાય, તું કેમ બોલે નહીં ભગવાન, ભક્ત તણા તમે સોરખવાળા, શરણાગત ના સો પ્રતિપાલા, શરણાગત ના સો પ્રતિપાલા, સપન ભોગ હરી ફાળ ધરેલા, પૂજારી તમને વિનવે ગણેરા, તમે ખાઓ ન પીઓ જુઓ ન સામો, હે કરુણા નિધાન, તું કેમ બોલે નહીં ભગવાન, તું કેમ બોલે નહીં ભગવાન, મહેતાજી નો મોહ મીઠાઈઓ, દ્વારકાનાથે ઊંડી સ્વીકારી, દ્વારકાનાથે ઊંડી સ્વીકારી, રાસલીલા રંગ પ્રગટ બતાઈ, સદા રહે તી આપ સહાય, જબ હી ગાવે રાગ કે દારા, ભૂલી દેહ નો ભાન, તું કેમ બોલે નહીં ભગવાન, તું કેમ બોલે નહીં ભગવાન, મીરા તણા તમે ઝેર જી રવિયા, ગિરધર સંગે સદા વિસરિયા, ગિરધર સંગે સદા વિસરિયા,
સદાય સાથ મે રમત રમૈયા એક નાયને કરો પજલિયા એક નાયને કરો પજલિયા અંતે સમાયા આપ ચરણમાં ગાતા હરિ ગુણ ગાન તું કેમ બોલે નહીં ભગવાન સાકાર નિરાકાર રૂપ તમારા નિજ રૂપ તો કહાં રહેલા મૂર્તિ રૂપ હરી અહીંયા બિરાજે આપ સ્વરૂપ તો કહાં બિરાજે હું તો મળવા આવ્યો પ્રગટ તુજને સફળ કરવા કામ તું કેમ બોલે નહીં ભગવાન તું કેમ બોલે નહીં કાલા ઘેલા વસન સાંભળી કહે પૂજારી હરી દરિયા માહી દીધી ડૂબકી દ્વારકા ત્યાંહી સાક્ષાત હરી બિરાજે ત્યાંહી મળ્યા યજમલને પ્રેમ કરીને દાસ લાભો નાના તું કેમ બોલે નહીં ભગવાન તું કેમ બોલે નહીં ભગવાન દેખ પ્રભુ આજ તારે દ્વારે આવ્યો રણ છોડરાય તું કેમ બોલે દેખ પ્રભુ આજ તારા દ્વારે આવ્યો રણછોડરાય પણ તું કામ બોલે નહીં ભગવાન ભક્તના તો તમે છો રખવાળા ભક્તનું રક્ષણ કરનારા છો શરણે આવે એનું પાલન કરનારા છો સપન ભોગના થાળ ધરાવી પૂજારી વિનવે છે છતાં ખાવો ન પીવો પણ જુઓ નહીં હામો હે કરુણા નિધાન તું કાં બોલે નહીં ભગવાન સામુય નથી જોતા હે કુદરત હે જગતના સર્જનહાર તે દરેક ભક્તોના કામ કર્યા છે મેતાજી કો મોહ મિટાઈ દ્વારકાનાથ તમે ઊંડી સ્વીકારી રાસલીલા રંગ પ્રગટ બતાવી સદા રહેતી તી આપ સહાય જ્યારે યાદ કરે ત્યારે તમારી સહાયતા નરસિંહ મહેતાને રહેતી હતી પણ ક્યારે કે ગાવે જબ હી રાગ કેદારા ભૂલી દેહનું ભાન નરસિંહ મહેતા જ્યારે કેદારો ગાય ત્યારે ભગવાન હાજર થતા તો કેદારો કોઈ એવો રાગ હશે કે જે ગાતા ભગવાન હાજર થાય તો અટાણના કલાકારો ન ગાઈ જાણે નો ગાઈ જાણે પ્રદત્તિ સર નો ગાઈ દે ને પણ કેદારો સત્ય નામ છે નામનું ગાન કરે ને એના કામ થાય બાપુ એના કામ થાય નામના ધ્યાનથી કામ થાય ગાવે જબહી રાગ કેદારા ભૂલી દેહનું ભાન જ્યારે જ્યારે દેહનું ભાન ભૂલીને કેદારો એટલે નામનું સ્મરણ કરતા હતા ત્યારે ભગવાન હાજરા હાજર થતા હતા મીરાના ઝેર જીરવ્યા ગિરધર સંગે સદા વિસર્યા સદા સાથ મેં રમત રમૈયા એકના અનેક રૂપ લિયા મીરાના માટે ઝેર જીરવા રાણો મારવા આવ્યો તો એકના અનેક રૂપ લીધા અને દ્વારકાની અંદર શૈલે હરિગુણ ગાતા ગાતા ભગવાનના સ્વરૂપની અંદર સમાઈ ગયા અંતે સમાયા આપ ચરણમાં ગાતા હરિગુણ ગાન તો હું તમારો દાસ છું વળી આમાં તમને કોઈ સાકાર કે છે કોઈ નિરાકાર કે છે કોઈ સગુણ કે છે કોઈ નિર્ગુણ કે છે
સાકાર નિરાકાર રૂપ તુમારા નિજ રૂપ તો ક્યાં રહેલા, મૂર્તિ રૂપે અહીંયા બિરાજો તો આપ સ્વરૂપ ક્યાં બિરાજે. આપણે રોજ મંદિરે જઈએ તો ભગવાનની આ મૂર્તિ છે એવો ભાવ કરીને દર્શન કરીએ તો એવો વિચાર આવવો જોઈએ ને, જેની મૂર્તિ છે એ ક્યાંય છે. હે, તમે દીકરીનો સંબંધ જોવા જાઓ કે ભાઈ તમારો દીકરો કા ફોટો રહ્યો, પણ એ ક્યાં છે કે તો લંડન છે ભાઈ, બે મહિના પછી આવે. તરત પૂછો ને જેનો ફોટો છે એ મૂર્તિઓ ક્યાં, તો એ લંડન છે. એમ જે ભગવાનનું મંદિર છે, જેની પ્રતિમા છે, એ અટાણી ક્યાં છે? સંતોને પૂછો કે એ તારા ઘટમાં છે. એ ક્યાં છે કે એ તારા ઘટમાં છે. જે મંદિરમાં બેઠો છે એ તારા ઘટમાં બેઠો છે. સાકાર નિરાકાર રૂપ તુમારા નિજ રૂપ તો ક્યાં રહેલા, મૂર્તિ રૂપાઈ બિરાજે તો આપ સ્વરૂપ ક્યાં બિરાજે. હું તો મળવા આવ્યો પ્રગટ તુજને કરવા સફળ કામ, તું કાં બોલે નહીં ભગવાન. હું તો પ્રગટ બે વાતો કરી લેવા આવ્યો છું, મોઢા મોઢ મળી લેવાને માટે આવ્યો છું. બધા આવું આવું દર્શન કરીને વહી જાય એમ હું નથી આવ્યો. હું તો કાંઈક બે વાત તમારી યારે કરી લેવી છે. અજમલજીની પ્રાર્થના સાંભળીને પૂજારીઓને એમ થયું ગાંડો નથી, આ તો દર્શનનો દીવાનો છે. સખીરી મેં તો પ્રેમ દીવાની, મેરો દર્દ ન જાને કોઈ. આ તો દર્શનનો દીવાનો છે. તો એ પૂજારી પડખે ચડ્યા. એ દરબાર ભગવાનને પ્રત્યક્ષ મળવું ઘાવો, પ્રત્યક્ષ મળવા આવ્યો છું. તમે ભગવાનના સાનિધ્યમાં રહેવા વાળા, તો મને દયા કરીને કહ્યું, મારે મોઢા મોઢ બે વાત કરી લેવી છે. હું એક પ્રશ્ન લઈને આવ્યો છું, કામ સફળ કરવા આવ્યો છું, તો મારે મોઢા મોઢ મળવું છે. ભાઈ સાહેબ મને કહો પ્રગટ ભગવાન ક્યાં રહેતા હોય. તો પૂજારીએ કીધું કે અમે એની પ્રતિમાનું પૂજન કરીએ છીએ અને પ્રગટને મળવું હોય તો હોનાની દ્વારિકા સહિત આ ખાડીમાં, આ ખાડીમાંથી ધનાને, પીપાને, રોહિદાસને, નરસિંહ મહેતાને, મીરાને, જેને મળ્યો એને આ ખાડીમાંથી મળ્યો છે. તો ખારા પાણીની ખાડી નહીં હો એ નહીં, પણ દિલદરિયામાં ડૂબકી દેના, મોતી લેના ગોતી. ખારા સમુદ્ર મેં સીપ બસત હે, ભાત ભાત કે મોતી, એ મોતી કોઈ વિરલા પાવે જેને ગુરુ ગમશે ગમો. દિલદરિયામાં જેણે ડૂબકી મારી, જુગનારે જીવનને આલુ જોતી, પુસ્તક પાના ઘણાય જોયા પોથી, જ્યારે દિલદરિયામાં ડૂબકી દીધી, મોતીડા લીધા છે કાયામાંથી ગોતી. ગુરુ બાલકને આ વચન બૂજે, આ છે મહાપુરુષના હૃદયની ગુંજ, કેને દૂજે કે પ્રેમી મળે એને પ્રેમને પૂજે, સાસવાળાને આ માર્ગ સૂજે. પૂજારી નામ ગુરુ, પૂજારી નામ ગુરુ. ઘણા એમ કે પૂજારીએ ટાઢે પાણીએ ખહ કાઢવા અજમલજીને સીંધી દીધું કે દરિયામાં પડો કે ના 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 ના. પૂજારી નામ સદગુરુએ શાન બતાવી કે પ્રગટ મળવું હોય તો આ એક જ ઉપાય છે, દિલ દરિયામાં ડૂબકી દેવી પડે. તો હવે આપણા માટે એ પ્રશ્ન રહ્યો કે દિલ દરિયામાં ડૂબકી કેમ દેવાય, કે બરી બહિર્મુખ વૃત્તિ છે અને અંતર્મુખ કરો એનું નામ દિલ દરિયામાં ડૂબકી દેવી. બાહિર ભટકતી વૃત્તિને અંતર્મુખ કરો એનું નામ દિલ દરિયામાં ડૂબકી દેવી. જરૂર મુકાબલો થાય, જરૂર થાય. કાલા ઘેલા વસન સાંભળી કહે પૂજારી, હરી દરિયા માહી દીધી ડૂબકી દ્વારિકા, ત્યાંહી સાક્ષાત હરી બિરાજે, ત્યાંહી મળ્યા અજમલને પ્રેમ કરીને દાસ લાભો ના નાથ. જેવો ધુબાકો મારી દીધો તો ગુરુ વસને ધુબાકા મારે એની વાતો છે. હે ગુરુ વસને ધુબાકા મારે એની વાતો છે. બાકી ગુરુગમમાં જેને ડગમગ છે ને, ગુરુગમમાં જેને ડગમગ છે ને, એને તો મોરાર સાહેબે ન ગાયું કા કાસા ભડદા ક્યાંય કાયમ નો આવે, જીરવાય નો જીરવાય. હે, ત્રણ ગુણનો ટોયો રાખીને એની વૈદે આને પાર ઉતારો, સાધુ આંબો અમર છે આ તો કોક ભૂમિને ભાવે આકાશા પડદા ક્યાંય. જેને ગુરુગમમાં ડગમગ છે ને,
એનું કામ નથી. આ તો વસને દુબાકા માર્યા. સોલ વાલને એક રતી વસ્તુ સત્ય છે એવું જેને નક્કી પણું થયું. ગુરુ વચનમાં જેને પ્રતીતિ આવી, મેલી દે તર્ક વિતર્ક મનના, ગુરુ વચનને ધારો, નિષ્ફળ વૃત્તિ કરો, ગુરુમાં તમારો મટી જાય ભવ ભવનો ભટકારો. હરિજનો નિર્ભય નામને વિચારો દાદા ઉગારા. તર્ક વિતર્ક મેલી ગુરુ વસનમાં નિષ્ફળ બની જાઓ. વિશ્વાસીને ઘેર વધામણા, ઉનઘરાયો અમર અતીત, અલખને આરાધો, તમારા આત્માને સાધો, જીવન કે સોઈ નર જોગી, આ જોગી મારા જન્મ સુધારણ, ઉસકો આદેશ આદેશ કિના. તો વિશ્વાસે દુબાકા માર્યા એની વાતો છે. બાકી ફીફા ખાંડતા ગયા, હાસો ખોટો હાસો ખોટો, કેમ હશે કેમ નહીં, ઈ પાઇપ ન પીડ્યા, ઈ પાઇપ ન પીડ્યા. દુબકો મારતા શું થયું છે? ઊંડા જળે પ્રભુ પધાર્યા, આવો યજમલજી દૌરે દીદાર, ઊંડા જળે પ્રભુ પધાર્યા, આવો યજમલજી દૌરે દીદાર, પગના પહોલી આવું કઠે ઉતારું, કેમ કરી આવું વાલા મંદિર મોજાર, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, પગના પહોલિયા સદાય પવિત્ર, માગ્ય માગ્ય રાજા વરદાન, આપ જેવા પુત્ર ની ઈચ્છા છે મનમાં, એ માગું વારંવાર, એ માગું વારંવાર, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, ધન્ય મીણલ દે માય ને મહારાજ, પાન કેરા બીડ લે વધાવો પીરદામ દે. ઊંડા જળે પ્રભુ પધાર્યા, આવો અજમલજી દઉં દીદાર. ઊંડા જળે એટલે અંતર્દ્રષ્ટિ થાય ને તઈ મુકાબલો થાય. આવો અજમલજી દઉં દીદાર, ઊંડળમાં જ લઈ લીધા હો પરબારા. એ ઉભારીઓ ઉભારીઓ ભગવાન વા પૂજારી ખીજાતા હતા, ભાન વગેરેનો અક્કલ વગેરેનો મોજડી એ કાઢતો નથી. આ પગના પહોલિયા કઠે ઉતારો, અહીં તો પાણી જ છે, કેમ આવું વાલા મંદિર મોજાર. કે અજમલજી એની ચિંતા ન કરો, તમે પગલું ભર્યું એની તો જગત પૂજા કરશે, આ પગલાની તો જગત પૂજા કરશે, અને મંદિરે જાવું અહીંયા મોજડી કઢાય જ નહીં. મોજડી પણ મોજડી એટલે પગરખા નહીં, ખાહડા નહીં, એ તો કાઢવા જ પડે. પણ મોજડી એટલે વેખરી વાણી. ભગવાનને કાંઈ કહેવાની જરૂર નથી, તમારા મનના ભાવને જાણે છે. તનકી જાણે, મનકી જાણે, જાણે ચિત્તની ચોરી, એનાથી ભાગીને ક્યાં જાઓ જેના હાથમાં તમારા જીવનની દોરી. તનમનની વાત જાણે ને કહેવાની ક્યાં જરૂર છે? કીધા પહેલા જેને ખબર હશે કે તમે શું કરવા આવ્યા છો, નહીં તમે આવેલા હોય અહીંયાથી એને ખબર હોય, એ ખબર જ છે. બસ નાઇડ વૈદને કહેવાનું હોય મને શું દુખે, નાઇડ જાલીને કહી દે કે તને આટલા હબાક આવે છે, એ વૈદ હાસો. બાકી તો નાઇડ જાલે ને કેટલું કરે ને પાછું પૂછે કઈ ઉધરા આવે છે. રાતે એક દિવસે કે બાપુ રાતના ટાઢા પોરે આવે, હા તો શરદીની
આ લઈ જાય પડી કે મટી જાય. દીદી પડી કે બાપુ આ તો આનાથી જ વધી, હા તો ગરમી નહીં છે, હવે આ ટાઢી પડી કે લઈ જાય. કાંઈ એ નિદાન થયું છે, નિદાન થયું છે. અને એક તો દ્રષ્ટિ હોય છે, નાયડે ન પકડે ને હામો બિહારીને કહી દે કે તને આટલી આટલી તકલીફ છે, બસ એવા વૈદ ગુરુ છે, એવા કરતા કુદરત સર્જનહાર છે. કહેવાની જરૂર નથી. બક બક કરના બંધ કર દેના, નકર સુટેગા અસળ નિશાના, બની જાને તું મસ્તાના મસ્તાના. તો અજમલજી તમે પગલું ભર્યું એની જગત પૂજા કરશે, પણ જેને માટે પંથ કાપ્યો છે એ વરદાન માગો. પ્રભુ તમે જાણો છો કે હું શા માટે આવ્યો છું, પુત્રરૂપી સંતતિ માગવા આવ્યો છું, પણ માગતા બીવ છું. કારણ કે ઘણાને એવું થયું છે, પૂર્વે આત્મદેવના નામના બ્રાહ્મણે પુત્રરૂપી સંતતિ ભાગમાં નહોતી, ધરાર સાધુ પાસેથી વરદાન માગ્યું, તો ધંધુકારી જેવો દીકરો થયો, અધોગતિનો પાર નો રહ્યો. અને પાછો એને કેવું પીડ્યું કે આના કરતા તો વાંચ્યો હારો હતો. એટલે દીકરો માગવા આવ્યો છો પણ બીવ છું, પણ દીકરો દ્યો પણ ભગવાન તમારા જેવો, એટલે બીક નહીં. એટલે આપ જેવા પુત્રની ઈચ્છા છે મનમાં, ઈ માગું હું વારંવાર, તમારા જેવો દીકરો દ્યો, તમારા જેવો દ્યો. ભગવાન કે હા હા અજમલજી, મારા જેવો તો હું એક જ, બીજું કોઈ ન મળે, એ બીજું કોઈ ન મળે. પણ ભક્ત વસલ ભગવાન છે, હું વસને બંધાણો છું તો જરૂર તમારા દ્વારે આવીશ. ભક્તો નહીં, ભગવાન પાસે શું માગવું, કેવી રીતે માગવું એ ભક્તો જ જાણે છે. આપણે તો માગી નહીં છેતરાઈ, આપણે તો માગીને છેતરાઈ. એક અતિ દરિદ્ર બ્રાહ્મણ, એટલે દરિદ્રતાનો કોઈ પાર નહીં, પણ એટલો સંતોષી પાછો. ભગવાન શિવનો પરમ ભક્ત, શિવની ઉપાસના કરે, પણ ગરીબ હતો એટલે બધા એને કુબેર ભંડારી કહે. ભગવાન શિવજીએ કીધું કે આને હાસો બનાવી દો. ભગવાન પ્રસન્ન થઈને એક સોનામોરનો કળશ આપી દીધો, કે ઘરમાં થાપના કરી દીધી કે આમાંથી ગમે એટલું દાન કરીશ ખૂટશે નહીં, જા તો આજથી હાસો કુબેર ભંડારી. કુબેર ભંડારી જે ભગવાનની ભક્તિ કરે ને એને એ અનુભવનો કળશ સ્થાપી દે, અને એ કળશમાંથી ગમે એટલું જ્ઞાનનું દાન કરે ને ખૂટે નહીં, કારણ કે આ તો ભગવાને દીધેલો કળશ અનુભવનો. અનુભવના કળશ ન ખૂટે, બાકી ડબાન ડબા થઈ રહીએ બાપુ, હે એ ગમે એટલું હાંસ્યું હોય ને ગોખ્યું હોય ને થઈ રહીએ, અનુભવના કળશા છે ને એ દાન ખૂટે જ નહીં. વાયપરાજ કરો ને, વાયપરાજ કરો ને. શિવ પ્રસન્ન થયા, કલ્યાણ રૂપ જ્ઞાન રૂપ ઓળખાઈ ગયું. આ તો મીંડો હરેડાટ દાન કરવા, બધા વિચારવા મીંડા કે આના ઘરમાં કાંઈ નહોતું એટલું બધું દાન. વસ્ત્ર જોઈને વસ્ત્ર, ધન માગે ને ધન, માગતા ભૂલે. હરેડાટ દાનનો પ્રવાહ ચાલવા લાગ્યો. આડોશમાંથી પાડોશમાંથી બધા દાન લઈ જાય. બ્રાહ્મણ પત્નીની બેનપાણી થોડીક જ ઘરથી આગેરી રહી અને એને સમાચાર મોકલે, બેન બધા લઈ જાય છે ને તું કેમ નથી આવતી? પણ આવે નહીં. એક બે મહિને આવી કે તારી કેટલી વાટ જોઉં છું, બધા લઈ જાય છે ભગવાનની દયા, તને હું વાંધો, અમે એવા ભીખલા નથી કોકનું લઈ, પણ તમારે હાળાવ કાંઈ નહોતું, થઈ ગયું કેમ આ બરિત્રા? તમારે થઈ ગયું કેમ, તમારે કેમ થઈ ગયું? કે થઈ જાઓ, જો તારા ભાઈ ભગવાન શિવના ભગતને આપણે સીમાડે શિવનું મંદિર રહ્યું ને એની પૂજા કરતા, એ ભગવાન એક દી પ્રસન્ન થયા ને જો આ ઘરમાં કળશની સ્થાપના કરી, હોના મોરની થાપી ગયા છે, અને આમાંથી અમે ગમે એટલું દઈ તો એ ખૂટે નહીં, લે આ થઈ ગયું. એટલે આપણે સીમાડે મંદિર એ જ ભગવાન તમને મળ્યા છે ને, કે આ બસ આ જ બસ, હવે કાંઈ નથી જોતું. એટલે પણ કાંઈક લઈ જા કે નહીં, કાંઈ નહીં, સીમાડાવાળું મંદિર એ જ ને, કે આ ભાઈ એ જ ધારેશ્વર, ધારેશ્વર વાળા જ મળ્યા. આ બસ ઘેરે આવીને એના ઘરવાળાને કે ઓલા કુસકડાઓને કાંઈ નહોતું, ડગલા થઈ ગયા, ડગલા થઈ ગયા.
તમે જાઓ ભગવાન શિવની ભક્તિ કરો કે ઈ ક્યાં, કેટલો સંતોષી બ્રાહ્મણ, એની ધારણા કેવી, એની ભક્તિ કેવી. હું આલુન્યા ખડઈ ન ઉગે, મને ગાંડી ભગવાન મળે. ભગવાનને એવું ન હોય કુપાત્ર સુપાત્ર બધાય ઉપર દયા કરે, પણ તમે જાઓ. એણે વિચાર કર્યો, જાઓ ખરો પણ હું ભૂખ્યો ન રહી શકું, કે એક દાણાનું ભાત ત્યાં આવી જાહે, પણ ભક્તિ કરો. એણે વિચાર કર્યો કે એક દાણું ખાઈને જમાવટ કરશી હમણાં જ નિરાંત, આ લોહી પીતી જ મટે, જે શાંતિ મળી આનાથી છૂટીએ. તો ઉપડ્યો, શિવ મંદિરે જઈને શિવ શિવ કરે ને સાંભળે તો શિવ શિવ કરે ને સૂઈ જાય. ભાત આવે એટલે ત્રણ ટાણાનું ભેરું ખાઈ લે. માં સોમાહાની ભક્તિ આદરીથી સોમાહો ગયો, શિયાળો ગયો, અને આવો ઉનાળો ને 42 ડિગ્રીએ મીંડો તપવા, લૂ હાટકે ક્યાંય રેવાય નહીં. પછી જણ કંટાળી ગયો, મંદિર હેઠો ઉતરીને આવડાવડા પાણાની ખોભાઈ ભરી, અને આવીને ભગવાન શંકર ઉપર ખીજાઈ ગયો કે હવે પ્રસન્ન થવું છે ઠોકો. અને ભગવાન પ્રસન્ન થઈ ગયા, માગ માગ અને મૂંઝાણો કે હાલી ગેતીથી જાઓ જાઓ, પણ કંઈ કીધું જ નહીં હું માગજો. ભગવાન એ પર્યાણ નથી કે તે હું મંડાણો છે, કે હું માગું એ મને ખબર નથી, ને ઘરવાળીએ કંઈ કીધું નથી. કે તો કે હવે એક કામ કરો પ્રભુ, હું ઘીરે જાઉં ને પેલો શબ્દ બોલું એના ઢગલે ઢગલા થઈ જાય, જા તથાસ્તુ. વરદાન મળેલું, ખાવાનું બાકી, ભૂખ લાગેલી, ધોમ ધખેલો, અને રફ રફ ઊભી બજારે જાય ને ખડકી સામે ને ઘરવાળી જોઈ ગઈ, ગુતાવળા પગલે આવે એટલે વરદાન લઈને જ આવે છે. નો પાણીનું પૂછ્યું, નો ખાવાનું પૂછ્યું, અને હમી થોડી કા ભગવાન મળ્યા ને હું લેવાના, આને મગજ ઉપર શેતા ને સડી બેઠો, લેવો તાર બાપના ભીસા. ભગવાન ને કીધું તું શબ્દ બોલો એના ઢગલે ઢગલા, ઘર ભરાઈ ગયું, ઓસરી ભરાઈ ગઈ, ફળી ભરાઈ ગયું, ધક્કો મારે ખડકી નો ઉગડે. ઘરવાળી કે આખો કે વરદાન, જાઓ જાઓ કહેતી હતી પણ હું માગું એ તો કીધું નહીં. ભગવાન પ્રસન્ન થઈ ગયા, મન કે માય, મેં કીધું ઘીરે જઈને પેલો શબ્દ બોલો એને ઢગલે ઢગલા થાય, એટલે ખાવાનું પૂછ્યું નહીં, પાણીનું પૂછ્યું નહીં, મારે ક્રોધમાં બોલાય નહીં. હવે હું કરશું, આ તો રેવાનું ટેડ્યું, હારો ફાટો ભરીને ખાલી કરી નાખી, બે ફાટ નાખ્યા અને ત્રણ થાય, ભગવાન વરદાન ખોટે. તો બહુ થઈ ગઈ, હવે હું કરું, હવે હું કરું. પાછા જાઓ કે તારે વાત કરવી, કેમ થાય મન ખબર, પણ બીજું હું થાય. પાછો ગયો, બે દી શિવ શિવ કર્યું, પછી ઓલી કલાય થવી ગઈ, પથરો ઉપાડ્યો. ભગવાન કે એલા તને વરદાન આપ્યું, હવે હું જ કે ભગવાન આવું આવડું થઈ ગયું, મારાથી ખીજમાં બોલાઈ ગયું, કે તું બોલ હવે હું છે, કે બસ એટલું જ જાજુ નહીં ફરવું, મારા ઘરમાં એક વાર ન રહેવો જોઈએ. રજા તથા ઘેરે આવે ફળી સાફ, ઘર સાફ, ઓસરી સાફ, બાયડી સાફ, છોકરા સાફ, બધા રકમ એક વાર નહીં, એક વાર નહીં. તમારી ભક્તિ સિવાય કઈ ન જોઈએ, મુસ્કંદ માઇક માઇક કે તમારી ભક્તિ સિવાય કઈ ન જોઈએ. ભક્તો છેતરાય નહીં, છેતરાય નહીં. પ્રભુ આપ જેવા પુત્રની ઈચ્છા છે મનમાં, એ માગું હું વારંવાર, કે અજમલજી વચને બંધાણો છો એટલે મારે જ આવવું પડે, મારા જેવું બીજું કોઈ છે નહીં. નિમિત્ત રૂપે એટલી વસ્તુ લઈ જાઓ અને વચને બંધાઈને હું તમારા દ્વાર ઉપર આવીશ. તથાસ્તુ કઈ હરિ બોલિયા, આવીશ રાજા હું તારે દ્વાર.
પુત્ર જન્મ સે ભરતા હે આનંદ જય જય સવા મહિને શુક તરીકે આવીશ રાજા તારે તથાસ્તુ કહીને હરિ બોલ્યા, આવીશ તારે દ્વાર. આ તુલસી દળ ને ચરણામટ લઈ જાઓ, દેજો રાણી મેળ દેને હાથ. એનાથી તમારે અહીંયા હું સવા મહિને સુતક રીતે આવીશ રાજા તારે દ્વાર. પેલા મારો અંશાવતાર થાય અને હું તો સવા મહિને સુતક રીતે પીંગલે આવીને તોડી જઈશ. આ પરસો જોઈ રાખજે મારા પારખા, જાઓ રાજા નગર મોજાર, જાઓ રાજા નગર મોજાર એમ કીધું અને અજમલજી જાગૃત થઈ ગયા. ઓહો, ને બહુ કાળજી રાખી તોય માગવા ભૂલ થઈ, કારણ કે આ રોકડો મળ્યો. આને મૂકીને હું જાઉં અને મારી અહીંયા દીકરા તરીકે જન્મે હોળી પુત્રની ભાવના થાય તો બહુ હારી જાઓ. આ ચરણ મૂકીને મારે જવાની જ ક્યાં જરૂર હતી? જાઓ તો કોક અપશું કરે આમાં ડૂકી અને મારે આનું ચરણ જ મૂકવાની ક્યાં જરૂર હતી? હે ઉભાર્યો ઉભાર્યો પ્રભુ, મારી ભૂલ થઈ કે કા કે ના ના ના, મારી વાત સાંભળો, મારાથી એક ભૂલ થઈ છે. કર જોડીને રાજા બોલિયા, સાંભળો પ્રભુજી મારી વાત. કર જોડીને રાજા બોલિયા, સાંભળો પ્રભુજી મારી વાત. પોતાની માયાથી અલીએ ફેંક્યા, ફેંક્યા છે કાંઈ દ્વારકા નો ધ્યાન. દંતેરો વાક્ય સદા ગમી ધ્યાને, કર જોડીને રાજા બોલ્યા, સાંભળો પ્રભુ મારી વાત. કેવું જગત, કેવી નગરી, હું તો રહેવાનો અહીં ચરણ મજાર, તમારું ચરણ મૂકીને જવું જ નથી. ત્યારે ભગવાન કહેશે, અજમલજી આ તો ભક્ત વસર હે વિરુદ્ધ હમેરા, તારા ભાવને વસલે મારું પ્રાગટ્ય છે, અહીં પાણી સિવાય કઈ નથી. ભક્ત વસળ હે વિરુદ્ધ અમારા, અહીં લેવાય નહીં કોઈથી લગાર. પોતાની માયાથી હરિએ ફેંક્યા, ફેંક્યા છે દ્વારિકા મજા. કોઈ પણ યોગી કાયમ માટે સમાધિ અવસ્થામાં રહી શકતા નથી, સમાધિમાંથી જાગ્રત કુદરત પોતે જ કરે છે. શું કામ જાગ્રત કરે છે? કે બીજાને ભરોસો આવે,
દરિયામાં કોઈ ડૂબકી મારે ને રત્ન લઈને પાછો આવે તો બીજાને વિશ્વાસ બેહેન કે ના ના આમાં રત્ન છે, આપણે ડૂબકી મારી. એમ કોઈ સાધુ સમાધિ લગાવે અને સમાધિમાંથી જાગૃત કુદરત કરે, નકર દેહભાન ભૂલાઈ ગયા પછી તમે તમારી રીતે તો જાગી શકો એમ નથી. જાગૃત કોણ કરે? કુદરત પોતે જ કરે છે. એમાંથી જાગૃત અને અનુભવના મોતી બીજાને કહે તો બીજાને ધ્યાન કરવાનું મન થાય, નકર સમાધિએ સીડ્યો એ સીડ્યો ને પછી જાગે જ નહીં, બીજા ભરોસો કરે કે આમાં હું થતું હોય કે ને ખબર. હવે આપણે આ ધંધો કાંઈ કરવો નથી. તો દેહભાન ભૂલાઈ ગયું, તમને તમારા દેહનું ભાન નથી, તો પછી તમને જાગૃત કર્યા કોણે? કોણે જાગૃત કર્યા? પછી દેહભાવની અવસ્થામાં લ્યાવ્યું કોણ? કે કુદરત પોતે જ. પોતાની માયાથી હરિએ ફેંક્યા, ફેંક્યા છે દ્વારકા મુજાર. ત્યારે અજમલજી આંખ વીંચીને ઉઘાડે ત્યાં દ્વારકાના બજારમાં વિચાર કર્યો, મને ભગવાન મળ્યા એ સત્ય કે સ્વપ્ન? હાથમાં તુલસીદળ અને ચરણામૃત છે કે નાના મળ્યા છે? નિશાની હતી. તુલસીદળ સત્ય નામ છે અને ચરણામૃત એની કૃપા છે. આનાથી આત્મપદનું પ્રાગટ્ય થાય છે. પૂજારીને કહે, પૂજારી લોક મારો ઘોડો લાવ. પૂજારીને એમ થયું કે આપને એમ કે ઢાઢે પાણીએ ગયો, પણ આ પાછા આવ્યા, આ તો પાછા આવ્યા. તરત પોતાનો ઘોડો મંગાવી અને પોખરણગઢ રણુજા તરફ પ્રયાણ કર્યું અને ભગવાનની પ્રસાદી મેણંદેને આપી છે કે દેવી આપણું કામ સફળ થઈ ગયું, આપણું કામ સફળ થઈ ગયું. રેવત લઈ રાજા રણુજા પધાર્યા, શરણામૃત દીધા સતીને હાથ. રેવત લઈ રાજા રણુજા પધાર્યા, શરણામૃત દીધા સતીને હાથ. દસમે માસે પુત્ર જન્મ્યો, વર્તાયો આનંદ જય જયકાર, વર્તાયો આનંદ જય જયકાર. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, ધન્ય મીણલ દે માઈને મહારાજ. પાન કેરા બીડ લે વધાવો પીર રામ દે. રેવત લઈ રાજા રણુજા પધાર્યા, ચરણામૃત દીધા સતીને હાથે. નાથી દસમે માસે પુત્ર જન્મ્યો, સત્ય નામથી તુલસીદળ એટલે સત્ય નામથી જ આત્મપદની પ્રાગટ્ય થાય છે, જેને તુલસીદાસે તિલક કીધું છે. તિલક કીધું છે, તિલકે બ્રહ્મા, તિલકે વિષ્ણુ, તિલકે હરિયાનંદ. એક તિલકના ટુકડાથી તુલસી કોટી છૂટી ગયો કરમ. તિલક અમારા તંત બોલીએ એટલે તત્વને હું તિલક કહું છું. રામ ને નામ બે હાંચા, રામ સાકાર બ્રહ્મ સદગુરુ ને નામ નિર્ગુણ બ્રહ્મ, બે હાંચા. અનાદિકાળથી ભગવાનના બે સ્વરૂપ છે, અક્ષર ને પુરુષોત્તમ, સાકાર ને નિરાકાર, સગુણ ને નિર્ગુણ. રામ ને નામ બે હાંચા, તિલક અમારા તંત બોલીએ તત્વ બોલીએ. રામ નામ બે હાસા, વિષ્ણુ હમારી જાત બોલીએ. કેટા કોટિક કર્મના ફાસા, સત્વ ગુણ પ્રધાન મન બન્યો એ વિષ્ણુ હમારી જાત બોલીએ. કટી ગયા કોટિક કર્મના ફાસા. હવે તુલસી આ તિલકનો છોડીએ,
નેસળ જપીએ નામ, આપણે એમ કે કપાળમાં કર્યા કરવું નહીં, નામ ન છોડીએ, તુલસી તિલક ન છોડીએ, નેસળ જપીએ નામ, મનુષ્ય મજૂરી દેત હે તુજે ક્યાં રખે રામ. મજૂરીએ જાઓ તો માણસ પણ મજૂરી આપે તો ભગવાન વળતર ભજનનું નહીં આપે, નહીં આપે, જરૂર આપશે, તુજે ક્યાં રખે રામ. દસમે માસે પુત્ર જન્મ્યો, વર્તાયો આનંદ જય જયકાર. પણ ભગવાન તો સવા મહિને પિંગલે આવીને પોટી જવાના હતા, તો એનો અંશા અવતાર હતો. સવા મહિને સૂત કવિતે સતી નાવા બેઠા, પુત્ર પોડાડીને બેઠા દ્વાર. મહિને સૂત કવિતે સતી નાવા બેઠા, પુત્ર પોડાડીને બેઠા દ્વાર. સીતાનો પુત્ર રડતો હાંભળી આવ્યારીને થયો પરકાશ, આવ્યારીને થયો પરકાશ. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, જાજા દાસી ભાઈ નું પારણું હિ સોળે. ભાઈ રડે છે કેમ આવાર, મેલમાં જઈને દાસી જુએ ત્યાં ઉતાવળ દીઠી અપાર. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, મીણલ દે માઈને મહારાજ. પાન કેરા બીડ લે વધાવો પીર રામ દે. જા જા દાસી ભાઈ નું પારણું ઈશોળે, ભાઈ રડે છે કેમ આવાર. સવા મહિને નાવા બેઠા દીધી, પુત્રને પારણે પોઢાડ્યો છે, રડતો સાંભળી દાસીને આજ્ઞા કરી, જા જલ્દી ભાઈ કેમ રડે છે. પણ મેલમાં જઈને દાસી જોવે તો આખો મેલ ભૂતાવળથી ભરાઈ ગયો, મેલમાં કંકુના પગલા પડી ગયા છે, અને ભાઈ જ ભેરું ભાઈ જેવું જ એક ભૂતડું સૂઈ ગયું છે. રાડ નાખીને ભાગી કે મામા મને બહુ અસરત દેખાય છે, આખા મહેલમાં કંકુના પગલા પડી ગયા, અને ભાઈ ભેગું એક ભાઈ જેવું ભૂતડું સૂઈ ગયું છે. ખરેખર હતું હું કે જ્યાં જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યાં બધા દેવતાઓ એની સ્તુતિ કરવાને માટે હાજર થાય છે, પણ પ્રાકૃત દ્રષ્ટિવાળી દાસીને ભૂતાવળી લાગી. પ્રાકૃત દ્રષ્ટિવાળી દાસીને ભૂતાવળી લાગી. જેની સારી દ્રષ્ટિ છે એને જ્યાં જ્યાં આવી ગદગંગા ભેળી થાય એમ થાય, કાં તો બધી ગદગંગા ઘર આંગણે આવી. લીલલબાઈએ કુંભારાણા ન કીધું કે આ બધા મોટા મુનિવર મળ્યા છો, એવી ભાવના છે એ દ્રષ્ટિથી જોવે, અને એવી જેની ભાવના એ ક્યાં હું બધી ભામ ભેળી થઈ છે, રાયડ્યો નાખીને હોવા ન દીધા. આ દાસની કુવૃત્તિ, પ્રાકૃત દ્રષ્ટિ, જેની દ્રષ્ટિમાં જ કંઈક બીજું છે. બ્રહ્મા વિષ્ણુ શેષ મહેશ્વર સ્તુતિ કરે છે અપાર, બ્રહ્મા વિષ્ણુ શેષ મહેશ્વર સ્તુતિ
કરે છે અપાર વિના ભાગ્ય હોવે એ દાસી ઓળખ્યા નહીં એ અવિનાશ ઓળખ્યા નહીં એ અવિનાશ ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે કંકુ ઘેરા પગલા ના કર્યા માએ પારખ્યા રાણી બોલાવે રાજાને ત્યાં અજમલજીએ જોશી તેડાવ્યા નામ અલખ ના આપો મહારાજ ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે છોટા રામ દે મોટા વિરમ દે નામ લઈ આવ્યા છે અલખ દ્વાર હે અવતારી હે પરાક્રમી પુત્ર સુલક્ષણા સતુર સુજાન ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય મીણલ દે માઈને મહારાજ પાન કેરા ભીડ લે વધાવો પીર નામ દે બ્રહ્મા વિષ્ણુ સહિષ મહેશ્વર સ્તુતિ કરે છે અપાર પણ વિના ભાગ્ય હોવે દાસી ઓળખા નહીં અવિનાશ આ તો જેની પૂર્વજન્મની કમાઈ હોય ને એને હરિગુરુ સંતમાં ભાવ જાગે છે સગાવાલા વેવાય વેલા ભાઈ ભાંડુ કરતા જેને સંતવાલા લાગે ને એ કમાઈવાળો કહેવાય બાપુ હે એ કમાઈવાળો હંસ કહેવાય એનાથી મોટો ભાગશાળી અને એ પારક દ્રષ્ટિવાળો કહેવાય બાકી વિના ભાગ્ય હોવે દાસી ઓળખા નહીં અવિનાશ આપને ટેકો દે એવા સંતો જગતમાં થયા પણ ઓળખી ગયા એનું કામ થઈ ગયું નકર નરસિંહ મહેતા તો જૂનાગઢમાં થયા તેથી જૂનાગઢ ઉજળ હતું હવે હાડા હાથસો ખોડ્યા તો નાગરના હતા પણ કોઈને આંખ ઉઘડી એ તો એ દ્રષ્ટિ હોય તો થાય અનુભવ દ્રષ્ટિ વિના ઓળખાય નહીં માતા ઓળખી ગયા કંકુ કેરા પગલાના માએ કર્યા પારખા રાણી બોલાવે રાજાને ત્યાંય કે પધારો પ્રભુ પધાર્યા છે પળ આવી ગઈ અજમલજીએ તો તરત જ આવી અને જોશીઓને તેડાવ્યા અને એને ભગવાન પધાર્યા છે એના ભાવમાં સોના રૂપા હીરા માણેક સૂટે આયથી મીંડ્યા છે દાન કરવા કારણ કે આ તો શહેનશાનો શહેનશાહ જન્મો હતો ને સામાન્ય માણસને દીકરો જન્મે તો પતાહ વેચે કોઈ સાકર વેચે કોઈ ખજૂર વેચે કોઈ શા પાલટી કરે પણ આ તો શહેનશાહનો શહેનશાહ હતો હીરા માણેકની લાણ થાય છે જે ઘટની અંદર આત્મપદ પરમાત્માનું પ્રાગટ્ય થયું ત્યાં હીરા માણેક જેવા એક એક શબ્દની કિંમત ન આકાય ને એની લાણ થાય એટલે સમજવું કાંઈ ઠાકર જન્મો લાગે કારણ કે આ ગોતવાગ્ય શબ્દો ન જડે એવા શબ્દની લાણ જ્યાં આત્મપદનું પ્રાગટ્ય થયું ત્યાં એવી ધારા પ્રગટ થાય છે એવી ધારા પ્રગટ થાય છે સોના રૂપા હીરા માણેક દીધા છે ઘણેરા દાન સૂટે હાથે મીંડ્યા છે દાન દેવા અને એકવાર દાન લઈ દે એના દાળદર ભૂકા સદગુરુ પાસેથી એકવાર આ વસ્તુને સમજી લે ને જન્મ જન્મનું દાળદર જાય જન્મ જન્મનું દાળદર વયું જાય બાપુ અજમલજીએ જ્યોતિષીઓને તેડાવી જન્મકુંડળી કરાવી કાના નામ આપો કાં તો દેવદ્વારથી નામ લઈને જાય આ તો વ્યવહાર ચલાવવા આપણે નામ પાડશી આ તો અનામી છે છોટા રામ દે મોટા વિરમ દે નામ લઈને આવ્યા છે ઓ તો અલખ દ્વાર હે અવતારી હે પરાક્રમી પુત્ર સુલક્ષણા
સતુર સુજાણ વ્યવહાર ચલાવવા આપણે રામદેવી રમદે નામે ઓળખશું. બાકી આ તો અનામી પુરુષ છે, આ તો અનામી પુરુષ નકળંક છે, જેને કોઈ પ્રકારનો કલંક નહીં, નકળંક છે, ડાગડુગ વગેરેનો નિરાલમ તત્વ છે, નિરાલમ તત્વ છે. જેમ ચંદ્રમાની કળા વધે એમ દિવસે દિવસે જેની ઉંમર પુખ્ત થઈ છે, 8-10 વર્ષની ઉંમરે પોતાનું અવતાર કાર્ય સંભાળવા માટેનું પ્રયાણ કર્યું કે જેને માટે મારો જન્મ થયો છે એ કાર્ય મારે કરી લેવું જોઈએ. ભગવાનનો જન્મ રાક્ષસોને અણી અને ભક્તોનો ઉદ્ધાર કરવાને માટે જ છે, ભક્તનો ઉદ્ધાર કરવાને માટે જ છે, એટલે જ એનું પ્રાગટ્ય છે. જે જે અવતારો થયા એને રાક્ષસોને અણ્યા છે. જ્યારે આપણા ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થાય ત્યારે અજ્ઞાન રૂપી રાક્ષસ અણાઈ જાય, અણાઈ જાય, અણાઈ જાય. રામાવતારમાં તાડકા મારી, કૃષ્ણ અવતારમાં પૂતના મારી, જ્યારે આત્મપદનું પ્રાગટ્ય થાય ત્યારે વાસના હણાઈ જાય છે, વાસના હણાઈ જાય છે. એટલે ભગવાન પધાર્યા, જોત જોતામાં એવડી ઉંમર થઈ એટલે પોતાનું અવતાર કાર્ય વિચાર્યું છે. અવતાર કાર્ય વિચારીને તરત જ પોતે કળા કરી છે. રામદેવી રમદે ગેડી દડે રમતા, દડુલો ડોટાયો દેવને દ્વાર, રામદેવી રમદે ગેડી દડે રમતા, દડુલો ડોટાયો દેવને દ્વાર, સફરા કિનારે દડુલો પોસ્યો, રામદેવજી પછવાડે પોસ્યા તત્કાળ, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, ધન્ય મીણલ દે માઈને મહારાજ, કેરા બીડ લે વધાવો પીર રામ દે. રામદેવ વિરમદે ગેડી દડે રમતા, દડુલો ડોટાયો છે દેવને દ્વાર, દા દેવાનો વારો દાદા રામદેવજી ને હશે ભાઈ, એવો ભેટ ફટકાઈ ગયો કે દડો સીધો સફરા નદીને કિનારે જ્યાં બાવા બાળનાથની મઢી છે, પવન કરતા જેનો વેગ વધારે છે ભગવાન તરત જ પછવાડે જઈને દડો ગોટવા મીંડ્યા. બાળના જોઈ ગયા કે છોકરા હું કરસ કે મારો દડો બાપુ એવું ગોતવા એવું લઈને જડ્યો જાય, ઓલો ભેરો આવશે તો હમણાં એક જ કોળીઓ કરશે કે બાપુ તમારો શિષ્ય મન બનાવો, બનાવો મારે એક ગણો તું જડ્યો જા. હવે રામદેવજી વિચાર કરે કે આના હાથ વિના ભેરવો મરશે નહીં, આ ના પાડે, ગુરુના હાથ વિના અહંકારને કોઈ અણી શકે, અવતારોને પણ હાથ લેવો પડ્યો. એક વાત યાદ રાખજો, એની કૃપા વિના અહંકાર હણાય નહીં, તો હવે કરવું હું તો ગુરુનો હાથ લેવાને માટે રામદેવજીએ શું કીધું છે, અવતારો જન્મ ધરીને ગુરુચરણે પેલા દોડ્યા છે. હા એમ વાત છે, એમ વાત છે, સમજાય તો એમ વાત છે. સમયનાનું સ્વરૂપ ધરીને ઘાટ પર કોઈ જ્યાં સમયનાનું સ્વરૂપ ધરીને ઘાટ પર
સાંકડી અડી ગઈ અંગ મુજાર, સાંકડી અડી ગઈ અંગ મુજાર, ધન તેરો વાક્ય સદા ધની આવે. વરાળ વરાળ બાળક રૂપ ભરે છે, બાળનાથજીએ કર્યો વિચાર, મનુષ્ય બક્ષી એ કહેવાય, તમારી મઢીમાં મને ધન થયા છે, વિલંબ કરો મારું મહારાજ, ધન કરો વાક્ય સદા ધની જાવે. ધન્ય મીણલ દે માઈને મહારાજ, પાન કેરા બીડ લે વધાવો બિરલામ દે. સૌ મહિનાનું સ્વરૂપ ધરીને ઘાટ પર પોઈડ્યા મહારાજ. બાળનાથ વેલી સવારે સફરામાં નાવા જાય છે, નાને સાંકડી અડી ગઈને બાળક મીંડું રડવા, એકદમ તેડીને ચડેલી ધૂળ ખંખેરી મીંડા ફૂંકું મારવા, બચ્ચા મત રડો, રામનામ લ્યો, ફૂંક મારી દીધી, મંત્ર આપી દીધો, ગોદડીમાં લપેટી દીધો અને મઢીમાં મૂકી દીધો. હવે ભેરવો શું કરે? સમય થતા ભેરવો બાળનાથનો શિષ્ય છે, રોજ સલમ સાફી કરવા આવે, જેણે 12 ગાવ જમી ઉજળ કરી છે. મનુષ્યનો ભક્ષી કહેવાય, માણસને ખાઈ જાય. 12 ગાવ જમી જેણે ઉજળ કરી છે, આવો ભયંકર રાક્ષસને તોય બાળનાથનો શિષ્ય. આપને હારો વિચાર આવે કે બાળનાથનો શિષ્ય રોજ સલમ પીવા આવે, બાળનાથ એટલું નહીં કહેતા હોય, ખરા માણસ નહીં ખાઈ જવાતું હોય એટલું નહીં કહેતા હોય, સંત એટલું ન કે તું દારૂ ન પીતો, માવો ન ખાતો, તમાકુ ન ખાતો, એટલું ન કે ગુરુ જ ખાતા હોય, એનું કરો. ગુરુ જ ગરમ પાણી કઈ પી લેતા હોય કેમ? પણ આ એવું નહોતું, આ એવું નહોતું. અહંકાર છે એ હરિનો જ દાસ છે. મનુષ્ય ભક્ષી કહેવાય છે. 12 ગાવ જમી ઉજળ કરી, 12 આંગર 12 શ્વાસો હાલે છે ને, અહંકાર ઝડપી લે છે. મનુષ્ય ભક્ષી છે. અહંકાર એક મનુષ્યને જ લાગુ પડે ને, અહંકાર બીજા કોઈને જાળવાનો અહંકાર થાય કે હું તાપ સહન કરું, ઠંડી સહન કરું, વરસાદ સહન કરું, ફળ તમને આપું. કોઈ દી આંબાએ અભિમાન કર્યું કે હું ભાઈડ્યો નહીં, કેરી તમને ખબર હોય એટલું સહન કરી. તમે કોકને મદદ કરી હોય તો કેટલાય સંભળાવો, આપણે મદદ કરી નકર આનો છોકરો પૈણ એમ નહોતો. દઈ અહંકાર તમને લાગુ પડે, કાંઈ આંબાને ન લાગુ પડે. નો ગાયને અભિમાન થાય, નો ભેંસને અભિમાન થાય કે અમે ખડ ખાઈને તમને દૂધ દઈ છે, થાય? અહંકાર એક મનુષ્યને જ લાગુ પડે. આ મનુષ્ય ભક્ષી છે અને બાળનાથનો સેલો છે. અહંકાર ભગવાનમાં, ભગવાનના રૂપમાંથી જ પ્રગટ થયો છે, એટલે એની કૃપા વિના જીતાય એમ નથી. એટલે એની કૃપા વિના જીતાય એમ નથી. અને કૃપા મેળવવી હોય તો રામદેવજીની જેમ 100 મહિનાને થઈ જવું પડે. ગુરુચરણમાં બાળક બનવું પડે, દાસ બનવું પડે. દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. આધ્યાત્મિક કથા છે. સંસાર એ સફરા નદી છે. સફરા નદીને કિનારે બાળનાથ જેવા સંતો કાયમ બિરાજે છે. પણ મનરૂપી દડો એના ચરણે જવા દો, નામનો બેટ લગાવી અને દડો જવા દો બાળનાથના ગુરુના ચરણે. આ ત્રણ ઠટીકા ખોડીને એ રમવાનું નથી. ભગવાન એવી રમતું રમ્યા નહોતા, એ નહીં.
સદનામનો ભેટ લગાવીને મનરૂપી દડાને ગુરુ ચરણે જવા દો તો તમે અહંકારની સામે વિજય મેળવી શકો, નકર નહીં. એની કૃપા એ બધું કામ થાય. તો કે છે, ભેરવો સલમ સાફી કરવા આવ્યો. ગુરુ મહારાજની તમારી મઢીમાં ગંદ આવે છે કે ભાઈ, તે બાર ગાવ જમી ઉજળ કરી, હવે અહીં માણસ કેવું? તો એને ગોદડીમાં પગ બારો કાઢ્યો કે એલા ભાઈ, સાનુમુન ન રહે, પણ ગુરુ મળ્યા પછી સાનમુન રહેવાય? રહેવાય? ગુરુ મળ્યા પછી કેમ સાનુમુનું રહેવું? એલા ભાઈ સાનો રહે, હાથ બારો કાઢ્યો. કારણ કે ગુરુનો હાથ મળી ગયો, બળ મળી ગયું. કે ગુરુ મહારાજ બીજા ખોટું બોલે, તમે એમ કરીને સલાંગ મારીને મઢીમાં ઓઢેલી ગોદડી મીંડો ખેંચવા, પણ ગોદડી ખૂટે નહીં, ખેંચી ખેંચીને થાકી ગયો. તે કેટલાય સંતોના છેડા તાણવા તૈયાર થયા, ખેંચવાવાળા થાકી ગયા, બાકી સંતની લાજ ગોઈ દી ગઈ. હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી. સુરતા હોય સાંભળિયાની સાથે એમ વધે છે વેદને વાણી. સુરતા સાંભળિયાની આયરે તદ્રુપ થઈ એની લાજ ગોઈ દી જાતી. શેડા તાણવા વાળા ઠાકી ગયા, ઠાકી ગયા. સમય નહોતો ત્યાં સુધી ખેંચવા દીધી ગોદડી. સમય થયો ને હાથ પકડ્યો, મુકાવીને ભેરવો ભાગ્યો. ગુરુ મહારાજની ભગવાન રામદેવજીએ આજ્ઞા લીધી, ગુરુ મહારાજ આજ્ઞા આપો, રાક્ષસને મારી અને ભૂમિનો ભાર ઉતારો. રામદેવજીએ તો કર વધારી, રેવત મંગાવ્યો એની વાર. રામદેવજીએ કર વધારી, રેવત મંગાવ્યો એની વાર. આપો ગુરુ આજ્ઞા, મારું યસુર ને ઉતારું ભૂમિનો ભાર, ઉતારું ભૂમિ ભાર. ધન તેરો ભાગ્ય સદા ધની ધ્યાવે, પેલી જસોટે અસુર ને પકડ્યો, રહી ગેડ્યો કર્યો પડહાર. માથે ચડી મોહનજી મારે, પુષ્પની વૃષ્ટિ થઈ છે અપાર. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, રાક્ષસ મારી રામ ઘેરે આવ્યા, ઉતાર્યો ભૂમિનો ભાર. માતા મીણલ દેહરીની આરતી ઉતારે, જસ એના બાટી હર ભૂજી ગાય. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, ધન્ય મીણલ દે માઈને મહારાજ. પાન કેરા બીડ લેવો ધાવો બિરલા. રામદેવજીએ કર વધારી, રેવત મંગાવ્યો એની વાર. જેના કેળવેલા ઘોડા છે, વશ કરેલા મન છે, આપો ગુરુ આજ્ઞા, મારું અસુરને ઉતારો ભૂમિનો ભાર. ગુરુ આજ્ઞા લઈ પેલી જ સોટે અસુરને પકડ્યો, ગ્રહી ગેડ્યો કર્યો છે પડહાર. માથે સડી મોહનજી મારે, પુષ્પની વૃષ્ટિ થઈ અપાર. અહંકાર અણાઈ ગયો એનો પુરાવો કે પુષ્પની વૃષ્ટિ થાય. જેનો અહંકાર હણાઈ ગયો છે એના મુખમાંથી ફૂલ જેવા શબ્દો સરી પડે, ફૂલ જેવા, ફૂલ જેવા, ફૂલ જેવા શબ્દો સરી પડે. અહંકાર અણાઈ ગયો, અહંકાર અણાઈ ગયો.
પુષ્પની વૃષ્ટિ થઈ છે અપાર, રાક્ષસ મારી રામ ઘેરે આવ્યા, ઉતાર્યો ભૂમિનો ભાર. માતા મેણદે હરિની આરતી ઉતારે, જસ્તો એના પાટી અર્ભુજી ગાય. રાક્ષસ શણાઈ ગયો, ભગવાન રામદેવજીનું પ્રાગટ્ય થઈ ગયું, એટલે આનંદ આનંદ વર્તાઈ ગયો. એટલે ભગવાનનું પ્રાગટ્ય થયું છે ને, એટલે આ ગરદણી તમને ગાંઠિયા ખવડાવવાના છે, એની ચીઠી આવી છે, બરાબર. નાસ્તો કરવાનો છે એટલે ભાગી જતા નહીં, હું કરું હવે એક ફેરવી, તે પછી મોઢા નાખજો ફેરવી, પણ ગાંઠિયા ખાય ને, ગાંઠિયા ખાય ને, બરાબર. દામોદર ના ગુણ લાગાતા નર દુખિયો ન રહે કોઈ, દામોદર ના ગુણ લાગાતા નર દુખિયો ન રહે કોઈ, સદા સાંભળ્યો શરણે રાખે સન્મુખ આવી જોઈ, મૂરખ નર ઈંડે રળવળતો નો જાણે હરીનો મરમ, એ મૂરખ નર ઈંડે રળવળતો ન જાણે હરિનો મરમ, સમરણ કરતા તરત જ આવે, સમરણ કરતા તરત જ આવે, પરિપૂરણ પરિબ્રહ્મ, પરિપૂરણ પરિબ્રહ્મ. દામોદર ના ગુણ લગાતા નર દુખિયો ન રહે કોઈ, સદા સાંભળ્યો શરણ રાખે સન્મુખ આવી જોઈ, સન્મુખ આવી જોઈ. શેલ સબીલો ને સોગાળો એને નિત નિત ભજીએ, શેલ સબીલો ને સોગાળો એને નિત નિત ભજીએ, માંડલિક નું જેણે માન ઉતાર્યું, કહો એને કેમ તજીએ, કહો એને કેમ તજીએ, દામોદર ના ગુણ લાગાતા. એ સુખદાતા ની પૂરણ કૃપાથી પૂરણ પદ હું પાન્યો, સુખદાતાની પૂરણ કૃપાથી પૂરણ પદવી હું પાયો, નરસયાના નાથને જોતા, ભય ભય સર્વે વાન્યો, ભય ભવ ભવ ભય સર્વે વાન્યો, એ ભવ ભય સર્વે વાન્યો,
દામોદર ના ગુણ લાગાતા નર દુખિયો ન રહે કોઈ સદા સામળિયો ચરણે રાખે સન્મુખ આવી જોઈ સન્મુખ આવી જો સદગુરુ દેવ.